મહત્વ નોંધાય છે. તો લગભગ જનરલ બધી પરીક્ષા માટે ગુજરાતનો ઇતિહાસ મહત્વનો છે. લગભગ જનરલ બધી પરીક્ષા માટે કોઈ પરીક્ષા એવી નથી કે જેમાં ગુજરાતનો ઇતિહાસ ના આવતો હોય. બરાબર, જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય તો 25 માર્ક ની આજુબાજુ ઇતિહાસ અને સંસ્કૃતિ કલ્ચર બે વસ્તુ જોવા મળતા હોય છે. બરાબર, અને જનરલ કોઈ પણ પરીક્ષા. હા, ફોરેસ્ટ ની અંદર ઇતિહાસ એટલો બધો અગત્યનો નથી જેટલો જનરલ બધી પરીક્ષાઓમાં હોવો જોઈએ. ફોરેસ્ટ ની પરીક્ષામાં ઇતિહાસના પ્રશ્ન નાખવા હોય તો નાખે 3 કે 4. 3 કે 4 એટલે માર્ક્સ છે એના 6 કે 8, કેમ કે એક પ્રશ્નના બે માર્ક છે, એક પ્રશ્નના બે માર્ક છે. બરાબર, ફોરેસ્ટ માટે તો મેં તમને જે કાલે કીધું છે, ભૂગોળ છે, બરાબર, વિજ્ઞાન છે, ગુજરાતી વ્યાકરણ છે, રીઝનિંગ મેથ્સ છે, બસ આટલી વસ્તુ ઉપર તમારે લોહી રેડવાનું થાય. હાઉ શોર્ટ સિલેબસ, સૌથી લોંગ સિલેબસ જો કોઈનો હોય ને, સૌથી લોંગ સિલેબસ તો એ કોન્સ્ટેબલનો છે. છતાં એનું ઘેલું માણસોમાં બહુ છે, એનું ઘેલું માણસોમાં બહુ છે. જે વ્યક્તિ મારી દ્રષ્ટિએ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી શકે ને, પીએસઆઈ ની કરી શકે. કન્ડિશન એક, અંગ્રેજી આવડવું જોઈએ. પીએસઆઈમાં એક એક્સ્ટ્રા મુદ્દો નડે છે છોકરાઓને. બરાબર, બાકી કોન્સ્ટેબલ કરતા પીએસઆઈ નો સિલેબસ હજી શોર્ટ આપણે કહી શકીએ. 15-17 વિષય, એટલા તો વિષય લગભગ કોઈ પરીક્ષાની અંદર નથી. બરાબર, 3 કાયદા, આઈપીસીસી, આરપીસી, એવિડન્સ એક્ટ આવે છે, મનોવિજ્ઞાન આવે છે, સમાજશાસ્ત્ર આવે છે કે પોલીસ છે, ગુનેગારોના માણસને ઓળખી શકતો હોવો જોઈએ, જીકો મનોવિજ્ઞાન એની અંદર. બરાબર, સમાજશાસ્ત્ર આવે, ઇતિહાસ આવે, બંધારણ આવે, ભૂગોળ આવે, પંચાયતી રાજે જીકી દે એકાદો પ્રશ્ન, વર્તમાન પ્રવાહ આવે, અને જીકે આવે. જીકે નું નામ જ છે જીકે, એમાં ગમે જીકે, એનું નામ જ જીકે. બરાબર, જનરલ નોલેજ, જનરલ નોલેજ. બરાબર, તો કેટલા વિષય આવે છે કોન્સ્ટેબલ ની અંદર. છતાંય મેં તમને કીધું એમ, ઘેલું છે સ્ટુડન્ટને કે લેવી તો ખાખી. હા, હું તમને તો કીધું કે એક દોસ્ત આવ્યો તો આપણે લેવી તો ખાખી જ લેવી, બીજી એ કઈ નહીં, કા ફોરેસ્ટ ની ખાખી, કા ઓલી ખાખી, બાકી પીળો કલર, બ્લેક કલર, આ એક કલર આપણે નથી જાણતા, પણ આપણે લેવી તો ખાખી જ લેવી. એટલે ક્રેઝ છે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતીનો. બરાબર, બાકી તો લગભગ એમ સમજો કે બધી જે આ ફોરેસ્ટ ની જે મેં તમને વાત કરી એનો સિલેબસ એ શોર્ટ સિલેબસ કહેવાય, અને આનાથી શોર્ટ સિલેબસ લગભગ કોઈનો નથી. ફોરેસ્ટ ઇઝ શોર્ટ સિલેબસ. કન્ડિશન એક છે કે ડિટેલ સાથે બધું ભણી નાખો, ડિટેલ સાથે બધું ભણી નાખો, ઉપર છલું કઈ ભણતા નહીં દોસ્ત. આ બધી વસ્તુ છે ને ખાલી કહેવામાં હારી લાગે, આ કહેવામાં હારી લાગે કે શોર્ટકટ દ્વારા, અદ્યતન ટેકનિક, માસ્ટર ટ્રીકો દ્વારા આ લખવામાં હારું લાગે. એવી કોઈ માસ્ટર ટ્રીક નથી આવતી, એવી કોઈ શોર્ટકટ નથી આવતી. બરાબર, તમને સમજાય તો ઠીક, ન સમજાય તો હું કોઈ દી લગભગ સમજાવતો નથી બાબતમાં. બરાબર, જે જાજા સમયથી પ્રિપેરેશન કરતો હોય ને, જાજા સમયથી વરહ વરહ, બે બે વરહથી જે પ્રિપેરેશન કરે ને, એ આ ક્લાસને છોડીને કોઈ દી ગયો જ નથી. આવી ગયા પછી કોઈ દી ગયો જ નથી, અને પ્રેશર કોઈ દી ટેકો નથી. કેમ કે એને એવું જ લાગે છે કે ઝટ કાંદો કાટ લઈએ, 2 મહિનાની અંદર ઝટ શીખીને પાસ થઈ જાય, એવી શોર્ટકટ આવતી જ હોય કે હું ક્લાસ લઈને બેઠો છું, શોર્ટકટ ના હોય, આવતું જ નથી. તો પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિજ્ઞાન સેક્ટર ગાંધીનગર વાળા ના દઈ દે છોકરાઓ શોર્ટકટ. કહેજો છોકરા, ભાર વગરનું ભણતર આપણે નથી જોતું. ખોટા ખોટા તમે પેન્સિલ ઉપર બેહીને વયા જાવ, લીવર એ લીવર, સૌ ભણે, સૌ આગળ વધે, જાય દીધે બધે ના, બધે એવી કઈ શોર્ટકટ. ડિટેલ સાથે સિલેબસ શોર્ટ છે, કન્ડિશન એક કે ડિટેલ સાથે નોલેજ રાખો. સિલેબસ શોર્ટ છે, નોલેજ તમારી પાસે ડિટેલ સાથે. ભૂગોળ ભણી નાખો ને, ખેદાન મેદાન કરીને આવો, સંશોધન કરો, 1.5 મહિનાના અંતે હું છૂટી જાય, કાંઈ છટકે નહીં, એમાં કોઈ વસ્તુ ના છટકે. ડિટેલ સાથે સમજણપૂર્વક બધી વસ્તુ ભણી નાખો, બીજું શું હોય ને નવી. બરાબર, આજે ગુજરાતના ઇતિહાસ ઉપર આપણે ચર્ચા કરીએ. પહેલા તો ગુજરાતના ઇતિહાસને શીખવાનો તમને ચોક્કસ ક્રમ ખબર હોવી જોઈએ. બરાબર, આજે આપણે ચાવડા વંશ ઉપર ચર્ચા કરશું. ચાવડા વંશ લગભગ આજના લેક્ચરની અંદર હું પૂરો કરી નાખી. ચાવડા વંશ હું આજના લેક્ચરની અંદર પૂરો કરી નાખી. જો ભાઈ, જો સાંભળજો, ગુજરાતના ઇતિહાસની અંદર ઘણા બધા ટોપિક આવે. સિંધુખંડની સંસ્કૃતિથી તમારે ભણવાની કાયદેસરની રીતે શરૂઆત કરવી પડે. સિંધુખંડની સંસ્કૃતિ પછી તમારે સીધો ટોપિક ભણવાનો થાય મૌર્ય કાળ દરમિયાન ગુજરાત, મૌર્ય કાળ પછી ક્ષત્ર કાળ દરમિયાન ભણવાનું થાય. જો આ ટોપિક ભણવાના થાય, ચાવડા વંશ તો બહુ લેટ આવે, ચાવડા વંશ બહુ મોડો આવે. બરાબર, ચાવડા વંશ બહુ મોડો આવે. પેલા તમારે સિંધુખંડ ભણવાનું થાય. હા ભાઈ, કોણ આ બોલાવી લે, બોલાવી, અંદર મોકલી દે. સિંધુખંડની સંસ્કૃતિ પેલા ભણવાનું થાય, સિંધુખંડ પછી તમારે ભણવાનો થાય સીધો ટોપિક. આ તો અહીંયા આવતો રહે ને કે બોલાવી. મૌર્ય કાળ દરમિયાન ગુજરાતનો ટોપિક તમારે ભણવાનો થાય, મૌર્ય કાળ પછી તમારે ટોપિક ભણવાનો થાય ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતનો ટોપિક. હા દોસ્ત,
સક્ષત્રપ કાળ દરમિયાન, સક્ષત્રપ કાળ પછી પણ માનતા ગુપ્ત કાળ દરમિયાન ગુજરાત, અને ગુપ્ત કાળ પછી મૈત્રક વંશ, અને મૈત્રક વંશ પછી પણ માનતા અનુમૈત્રક વંશ, અને અનુમૈત્રક વંશ પછી પણ માનતા તમારે ચાવડા વંશ. ચાવડા વંશ બહુ લેટ આવે, ટૂંકમાં કહેવાનો મતલબ ચાવડા વંશ લેટ આવે છે. રેડી? ચલો ઓકે, જોજો સાંભળજો નિરાતે, આટલા ટોપિક તમારે ભણવાના થાય પછી છેક ચાવડા વંશ ચાલુ થાય. આજે આપણે સીધો ચાવડા વંશ ચાલુ કરીએ છીએ. સીધો ચાવડા વંશ ઓલરેડી આપણી ચેનલમાં મૂકેલા છે, આ બધા વિષયના વિડીયો છે જ, બરાબર. એક ડેમો હું કરવા જવો જોઈએ, એક ડેમો હું કરવા જવો જોઈએ. ડેમો ગમે ત્યાં જાવ સારો જોવાનો ને, ડેમો તો સારો જોવાનો છે. વિડીયો જોઈ લો ને, આખો ઇતિહાસ છે, અર્ધુ બંધારણ છે, બાયોલોજી આખું પૂરું કરાવે છે. આપણી યુટ્યુબ ચેનલમાં 500 લેક્ચર છે, એના કરતા અનેક ગણું સારું હોય ઓફલાઈન છે. કેમ કે એ કેમેરા સામે સાંજે હું લેક્ચર લેતો હોઉં છું, જોકે એ જબરદસ્ત જ લેક્ચર હોય છે, બરાબર. આખા ગુજરાતના ઇતિહાસની અંદર સ્ટુડન્ટને અઘરા લાગતા ટોપિક હોય ને, ચાવડા વંશના વિડીયો તમને યુટ્યુબમાં ઢેગલો મળશે, સોલંકી વંશના વિડીયો તમને યુટ્યુબમાં માગો ને એટલા મળશે. કેટલા જણાએ સિદ્ધરાજ જયસિંહને બદલી નાખ્યો છે યુટ્યુબની અંદર, જા જા મળી જાય. મરાઠાના બહુ ઓછા જોવા મળશે. જો છેલ્લે આપણે કાલ ગાયકવાડી શાસકો પૂરા કર્યા, યુટ્યુબમાં છેલ્લો લેક્ચર ગાયકવાડી શાસકોનો હતો. મરાઠા સામ્રાજ્ય ચાર પાર્ટ ની અંદર મેં આખું મરાઠા સામ્રાજ્ય પૂરું કર્યું છે કાલે, અને આજે એની અંદર સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલન હાલવાના છે. વધારે ડેમો જોઈ લો એની અંદર, બરાબર. મેં તમને કીધું જ છે ને, બરાબર, કે વધારે પડતું એની અંદર આપેલું જ છે, બરાબર. આજે ચાવડા વંશ ઉપર આપણે ચર્ચા કરવાના છે. ગુજરાતના ઇતિહાસની અંદર સ્ટુડન્ટને મરાઠા સૌથી વધારે અઘરા લાગે છે, દેશી રજવાડા સૌથી વધારે લાગે અઘરા લાગે છે, સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલન થોડા કેમ કે ભણતા જ નથી સ્કીપ કરનાયકા છે. માનવ ધર્મ સભાન, બુદ્ધિવર્ધક સભાન, કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટી, બે બે વર્ષથી તૈયારી કરે તો એ વસ્તુને સ્કીપ કરીને બેઠો છે. બે બે વર્ષથી તૈયારી કરવા વાળો, પછી અમારો ઇતિહાસ રેડી છે. ચાવડા, સોલંકી, વાઘેલા અને થોડાક સત્યાગ્રહ કરી લેવાથી ઇતિહાસ પૂરો નથી થઈ જતો. ઇતિહાસ એમ કઈ થોડો પૂરો થઈ જાય, બહુ લોંગ ટોપિક છે ઇતિહાસનો ટોપિક છે. અને જે વસ્તુને સ્કીપ કર્યું છે ને તમે, જે વસ્તુને સ્કીપ કર્યું છે, એટલે ત્યાંથી જ આ લોકોએ પ્રશ્ન અત્યાર સુધીમાં બનાવ્યા છે. અત્યાર સુધી એવું હતું, અત્યાર સુધી બે વર્ષ પહેલા એવું હતું કે તમને ચાવડા, સોલંકી, વાઘેલા થોડાક સત્યાગ્રહ, ખેડા, બોરસદ, બારડોલી, દાંડી કૂચ ને આવું બધું આવડતું હોય ને, એટલે લગભગ કઈ તમારું છૂટતું નહીં, બધું આવી જતું. છેલ્લા બે વર્ષની અંદર સ્વતંત્ર સલ્તનત ઉપર ફોકસ કરી નાખ્યું છે. છેલ્લા બે વર્ષની અંદર બેગડો આવે છે, સ્વતંત્ર કુતુબદ્દીન અહેમદ શાહ આવે છે, બેગડો આવે, કુતુબદ્દીન અહેમદ શાહ આવે. અત્યાર સુધી સ્વતંત્ર સલ્તનતના પ્રશ્નો નહોતા આવતા, હવે સ્વતંત્ર સલ્તનતના પ્રશ્ન આવવા માંડ્યા છે. તમે ભલે કોઈ પરીક્ષા આપો ના આપો એ પછીનો પ્રશ્ન છે, કોઈ પરીક્ષા તમે આપો કે ના આપો, બરાબર. જે પેપરો લેવાય ને અત્યારે, જે પેપરો આજકાલમાં લેવાતા હોય તમારે જોવા જોઈએ, આજની તારીખમાં લેવાયેલું પેપર આવતીકાલના પેપરની તમને હિન્ટ આપે છે. હિન્ટ કે આવનારું પેપર કેવું હશે, જો સમજતા તમને પેપર બોલે છે હરખું સાંભળતા આવડવું જોઈએ. પેપર બોલે, પેપર કે છે કે આ વસ્તુની નામ છે. ગૌણ સેવા પસંદગી મંડળ વાળા જે પેપર સેટ કરતા હોય તો એની એક પેટર્ન હોય છે, નિશ્ચિત પેટર્ન તમે પકડી લો, પૂરું થઈ ગયું કામકાજ. અને બીજી એક વસ્તુ, તમે જે બે સ્ટેપ પાછળ છો ને, એ પાછળ રહ્યોમાં પૂછાઈ ગયું છે એ કરી નાખીએ એટલે રેડી, તો ફેલ થાવ હોય ધ્યાન રાખજો. પૂછાઈ ગયું છે એ તો કરી જ લેવાનું છે, આ નથી પૂછાણું આ પૂછાઈ શકે, બરાબર. અત્યારે ગુજરાતની અંદર જે છોકરા તૈયારીઓ કરે ને એ અનુમૈત્રક કાળ નથી ભણતા. અનુમૈત્રક કાળ, આ અનુમૈત્રક કાળના રાજવંશો છે. હું થોડાક અનુમૈત્રક કાળના રાજવંશ તમને બતાવું છું કે આ અનુમૈત્રક કાળમાં દારૂલક વંશ છે, સૈંધવ વંશ છે, કલચુરી વંશ છે, ગુર્જર રૂપતિ વંશ છે, ચાપ વંશ છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્યો, સિદ્ધરાજ જયસિંહની ઈ ચાલુક્યની વાત નથી કરતો, બરાબર. તો સ્વાભાવિક છે આમાંથી હવે પ્રશ્ન પૂછાવાની શરૂઆત થઈ ગઈ છે, થઈ ગઈ છે. બીએમસી, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નું પેપર, બીએમસી. બીએમસી ની અંદર પૂછ્યું હતું ત્રિકુટક વંશની રાજધાની કઈ છે, અપરાંત કોકણ. અપરાંત કોકણ કાલ હવારે ગારુલક ની પૂછી નાખી, હજી સ્ટાર્ટિંગ હોય ને એટલે એવું જ પૂછે ખાલી, કે ફલાણા વંશની રાજધાની કે પેલો છે લો રાજા કયો. સ્ટાર્ટિંગ હોય એટલે આવું જ પૂછે. પછી આજથી 5 વર્ષ પછીનું કોમ્પિટિશન છે, 5 વર્ષ પછીનું કોમ્પિટિશન, કે ગારુલક વંશના રાજાને અંદરથી પૂછશે, સુર પેલો પૂછશે, સુર પેલો પૂછશે, બરાબર. 5 વર્ષ પછીનું કોમ્પિટિશન છે. હા, એટલે અત્યારે તમે પહેલેથી જ બે સ્ટેપ આગળ જો, પૂછાવાની શરૂઆત થઈ ગઈ છે. હા, ગારુલક વંશની રાજધાની પંક પ્રસન્ન વણ છે,
પંખ પ્રસંવણ પોરબંદર પાસેનું જે ઠાક છે ને ઠાક બરાબર એ એક સમયે પંખ પ્રસંવણ તરીકે ઓળખાતું બરાબર ત્યાં આ લોકોની રાજધાની હતી બરાબર તો ટૂંકમાં આવી વસ્તુ પૂછવા માંડ્યા છે ખાલી ચાવડા સોલંકી વાઘેલા અને થોડાક સત્યાગ્રહ કરવાથી અત્યારે પૂરું નથી થતું તમારી પાસે અપ ટુ ડેટ ઇતિહાસનો ડેટા હોવો જોઈએ હું તમને વાત કરું બરાબર ઇતિહાસ કેટલી વાર લાગે તમે એમ કહો કે સાહેબ બે મહિનામાં કોર્સ પૂરો તો મારાથી ન થાય પેલા હું તમને કહું મેં હમણાં ત્રણ વખત ઇતિહાસ શૂટ કર્યો છે ત્રણ વખત તો ખાલી શૂટ કર્યો છે ઇતિહાસ ત્રણ વખત શૂટ કર્યો છે બરાબર એક વખત આપણી યુટ્યુબ ચેનલ માટે મેં શૂટ કર્યો હતો આપણી યુટ્યુબ ચેનલ માટે પછી એના બધા વિડીયો પ્રાઇવેટ કરી નાખ્યા હતા બરાબર અત્યારે પાછો એમાં ઇતિહાસ પાછો મૂકું છું અત્યારે એક વખત ત્યારે શૂટ કર્યો હતો એક વખત આપણી એપ્લિકેશન એક બનાવી છે આપણે એક એપ્લિકેશન બનાવી છે જે ગુજરાત લેવલે હમણાં આવી રહી છે બરાબર તો એના માટે શૂટ કર્યો હતો અને એક બીજા નામાંકિત ગુજરાતના ક્લાસ છે નામ નથી દેતો એનું બરાબર કેમ કે ઓનલાઈન ભેગું હાલે એટલે બરાબર નામાંકિત ક્લાસ છે એના માટે મેં શૂટ કર્યો હતો ત્રણ વખત શૂટ કર્યો ને ઇતિહાસ શૂટ કરવામાં ખાલી શૂટ કરવામાં ઇતિહાસને શૂટ કરવામાં 46 કલાકનો ટાઈમ લાગેલો હોય 46 કલાકનો ટાઈમ 46 કલાક એટલે બે બે કલાકના 23 દી થયા અને રવિવારની રજા કરો મહિનો દી ઇતિહાસ હાલ હા 12 કલાકમાં ઇતિહાસ પૂરો કરી નાખવા વાળો વર્ગ છે ગામમાં 12 કલાકમાં ઇતિહાસ પૂરો કરી નાખવા વાળો વર્ગ છે બરાબર પણ એ કર્યો એવું થાય ક્વિક રિવિઝન હું ક્વિક રિવિઝન એના કરતા ન ભણવું હારું ભણો તો હરખાય અને હરખું ભણો બાકી ન ભણો બેમાંથી એક ઓપ્શન છે તમારી પાસે ડિટેલ સાથે એક વખત પ્રિપેરેશન હોવી જોઈએ અને ક્લાસ ઘડીએ ઘડીએ ના હોય બીજી એક વસ્તુ નીટ એન્ડ ક્લીન ચોખ્ખી જ વાત કરું તમને ક્લાસ શું આપે ખબર દોસ્ત માર્ગદર્શન ગાઈડલાઇન્સ આપે તમને પરફેક્ટ તમે નહીં વાંચો ને તો ફેલ થઈ જાઓ કોઈ મને ના કહેતા બાકી વાંચશો ને તો ફોરેસ્ટ ગાર્ડ માટેનો સૌથી બેસ્ટ ક્લાસ હોય તો જોઈએ સૌથી બેસ્ટ ક્લાસ ભૂગોળ ઇતિહાસ બંધારણ એક પ્રશ્ન તમારો છૂટી જાય ને તો હું જવાબદાર તો એ જવાબદારી મારી પણ મેં તમને કીધું હોય કે જો આ બધા ફેક્ટ લખાયા હોય અને તમે ન વેચો તો તમારી જવાબદારી પર બે પોતપોતાની જવાબદારી હરખાય નિભાવી એટલે પાસ શ્યોર શ્યોર પાસ બરાબર ગ્રાઉન્ડ તમારી ઉપર હવે તમે ન કરો મારાથી હલાતું નથી હું થોડો તમને કઈ ગ્રાઉન્ડ કરાવી હું હાલીને મને હા સડી જાય ત્રણ માર સડી લઉં હા આ પ્રેક્ટિસ કરાવવા સાહેબ તમને આવશે તમને પ્રેક્ટિસ કરાવશે વ્યવસ્થિત રીતે ગ્રાઉન્ડની બે બે સાહેબ હશે એક નહીં બે બે સાહેબ હશે બરાબર જે તમને પ્રેક્ટિસ કરાવશે બરાબર ઇતિહાસ ઉપર ચર્ચા કરીએ ચાવડા વંશ ઉપર ચર્ચા કરીએ પણ મેં તમને કીધું એમ કાલે વાત કરી હતી કે આડેધડ કોઈ વિષય ના હાલે એકનું કનેક્શન બીજા એરે હોય એટલે ચાવડા વંશ ઉપર ચર્ચા કરતા પહેલા હું મૈત્રકની થોડીક ઇન્ફોર્મેશન આપું ચાવડા વંશ ઉપર ચર્ચા કરતા પહેલા આને ભણતા પહેલા આની થોડીક માહિતી મેળવીએ મૈત્રક વંશ મૈત્રક વંશનો પહેલો રાજા જો કોઈ રાજ કરવા આવેલો હોય તો મૈત્રક વંશનો પહેલો રાજા હતો ભટ્ટાર મૈત્રક વંશનો પહેલો રાજા ભટ્ટાર ભટ્ટોમાં અર્ક સમાન ભટ્ટો એટલે સૈનિક અર્ક એટલે સૂર્ય સૈનિકોની અંદર જે વ્યક્તિ સૂર્ય સમાન છે તે સૌથી તેજસ્વીતા વાળો સૈનિક સૌથી વધારે વીર સૈનિક તેજસ્વીતા વાળો સૈનિક બરાબર એને ભટ્ટાર આવા નામથી ઓળખવામાં આવતો આ એનું નામનો અર્થ છે સૈનિકોમાં જે વ્યક્તિ સૂર્ય સમાન છે તે આ એના નામનો અર્થ છે ભટ્ટારનો ગુજરાતની અંદર રાજ કરવા જો પહેલામાં પહેલો કોઈ વંશ આવ્યો હોય તો આ જ વંશ હતો મૈત્રક વંશ અને આ લોકો એવું માનતા કે અમે ભગવાન શિવ ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુના જેમ અવતારો આવી ચૂક્યા છે ને ભગવાન વિષ્ણુના 10 અવતાર છે એમાં 9 અવતાર આવી ચૂક્યા છે 10મો અવતાર હજી નથી આવ્યો જ્યારે પૃથ્વી ઉપર હળાહળ પાપ વધી જાય ને હળાહળ પાપ કળિયુગ સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય છે તે ભગવાન વિષ્ણુ 10મો અવતાર લે હજી તો કળિયુગની શરૂઆત થઈ છે શરૂઆત થઈ હજી તો સ્ટાર્ટિંગ છે કળિયુગ કેવો હોય એનું પ્રેમાનંદ વર્ણન કરે છે પણ કન્યા નળની વાટ જોઈ આખ્યાનની અંદર તમે ભણીને આવ્યા છો 12મા ધોરણની અંદર તો ભૂલી ગયા હોય તો એ તમારો પ્રશ્ન છે અત્યારે પ્રેમાનંદે વર્ણન કર્યું છે કે કળિયુગ કેવો હતો ખોપરીને તું માળા પહેરી હતી ખોપરીની ખોપરી ખોપરા બરાબર માળા પહેરી હતી માથે આગ અગ્નિનો મુગટ પહેર્યો હતો અગ્નિનો મુગટ અગ્ન જ્વાળાનો મુગટ પાડો લઈને આવતો હતો દમયંતીને પરણવાહાર નળ રાજન બધા દેવતા હોય આવ્યા હતા ને હવે તો તમને ખબર હોય ને દમયંતી એટલી સ્વરૂપવાન હતી અને નારદ મુનિ બધા પાસે જઈ જઈને કેવા હતા કેવી અસલની છે જાઓ બધા જાઓ જાઓ એટલે બધા આવ્યા હતા હા અને પછી નારદ મુનિ પણ ખરેખર છે પેલા દેવતાઓ નહીં મોકલા વખાણ એવી રીતના કર્યા કે દેવતાઓ વખાણ સાંભળીને જ બરાબર શૃંગાર રસનું વર્ણન એવું કર્યું કે દેવતાઓ એટ્રેક્ટ થઈ ગયા હાલો તો જવું જ જોઈએ હવે તો બસ દમયંતી જ બીજી કોઈ વાત નહીં દમયંતી દમયંતી દમયંતી
દેવતાઓને ઘેલું લગાડી દીધું નારદમુનિ. પેલા દેવતાઓને મૂકલા અને પછી દેવતાઓને ઘેરે ગયા, તમારા ઘર વાળા લગ્ન કરવા ગયા, જઈ લઈ જતી નારદ મુનિ પડવી નાખે કોકલે કારણ વગર ના હેરાન કરી દે. હા, દેવતાઓની બાજુ ને લેવા, હાલો હાલો જઈ ગયા, જઈ લે ગયા, જાય લગ્ન કરવા આવ્યા, એટલે મરવી નાખે નારદ મુનિ. તો કળિયુગ નું વર્ણન એમ નહીં, કળિયુગ એ આવતો હતો લગ્ન કરવા. બરાબર, ભગવાન દસમો અવતાર ત્યારે લે જયારે હળાહળ કળિયુગ વધી જાય ને. કવિશ્રી દુલાભાયા કાક સોડવદરા ગામ ની અંદર જન્મેલા. હવે ઘણા વિચાર આવશે, મજાદર ગામ છે સાહેબ, સોડવદરા નથી, હું તમે આમ કરો છો. હા, ગૂગલ વિકીપીડિયા ની અંદર સોડવદરા બતાવે છે, પ્રાઇવેટ પ્રકાશન ની અંદર મજાદર ગામ બતાવે છે. તો એ ઓપ્શન જઈને જવાબ આપી દેજો. મેં તો તમને બે કીધું છે, ક્યાં હું છે મેં બે કહી દીધું છે તમને, સોડવદરા કીધું છે, મજાદર એ કીધું છે. રેડી, ગૂગલ આમ કહે છે, પ્રાઇવેટ પ્રકાશન આમ કહે. હવે તમે જોઈ લો પેપર ની અંદર શું ઓપ્શન છે, નિરાતે વિચાર વિમર્શ કરીને જવાબ મારી દીધો. દુલાભાઈ કાગ કાગવાણી ની અંદર એમ કહે છે કે ભગવાન વિષ્ણુ નો દસમો અવતાર આવશે. દસમા અવતાર નું નામ કલ્કી હશે, કલ્કી, કલ્કી અવતાર હશે ભગવાન નો દસમો અવતાર, કલ્કી. બરાબર, વ્હાઈટ કપડા પહેર્યા હશે, વ્હાઈટ ઘોડો હશે, ઘોડો પાછો ફ્લાઈંગ હશે, ઉઠતો ઘોડો હોય છે, હાથમાં ખુલ્લી તલવાર હશે. જે જે લોકોએ પાપ કર્યા હશે એને મારતા જાય ને ભગવાન વૈયા જાય. બરાબર, અને આમ પાપીઓ નો નાશ કરશે. એટલે હવે જયારે ક્યારે પણ તમને આવું દ્રશ્ય દેખાય તો ઘરમાં બેસી જાવ, કાલા મારી કે બાપા વાગો આવી ગયા, કલકી આવી, ગોબા ઉપર લે, ગોઈકા લઈ જડવા દઈ ગયા. દેખાય આપણે તો શું પાપ કર્યો, તો મજાક ની વાત આલે છે. આપણે તો હજી જિંદગી ની શરૂઆત કરી છે, આપણે શું પાપ કર્યું, કઈ પાપ નથી કર્યું આપણે હજી. બરાબર, તો ભગવાન વિષ્ણુ ના જેમ દસ અવતાર છે, કહેવાનો મતલબ મારો એ છે, બરાબર, દસ અવતાર છે, એવી રીતે ભગવાન શિવ ના ઘણા બધા અવતાર આવેલા છે. એમાં ભગવાન શિવ નો 28મો અવતાર લકુલિસ, લકુલિસ, લકુલિસ ભગવાન છે, પાશુપત સંપ્રદાય. બરાબર, લકુલિસ એ પાશુપત સંપ્રદાયના અગત્યના ભગવાન છે. બરાબર, તો લકુલિસ ભગવાન શિવ ના 28મા અવતાર ગણાય છે. અને લકુલિસ નો એક શિષ્ય હતો, લકુલિસ ના શિષ્ય નું નામ હતું મિત્ર. અને આ લોકો એવું માને છે કે અમે મિત્ર ઉપરથી આવ્યા છીએ, કેમ કોઈ સૂર્યવંશી, કે અમે સૂર્યમાંથી આવ્યા છીએ, અમે ચંદ્ર ના વંશજો, અમે ચંદ્રવંશી, અમે કોઈ નાગવંશી, અમે કોઈ કદમવંશી. એવી જ રીતે આ લોકો એમ કહે છે કે અમે મિત્ર માંથી ઉત્પન્ન થયા છે, એટલે અમે મૈત્રક છે. મૈત્રક વંશ નો પેલો રાજા ભટ્ટાર્ક હતો, વલભીને રાજધાની બનાવી હતી ભાવનગર ની અંદર. બરાબર, અને શાસન ની શરૂઆત કરાવી હતી. મૈત્રક વંશ નો પેલો રાજા ભટ્ટાર્ક ને છેલ્લો રાજા શિલાદિત્ય 7મો. હા, હું મૈત્રક ને ભણાવતો, હું ચાવડા ભણાવું છું, પણ ચાવડા નું કનેક્શન મૈત્રક આયે હોય, તમને મૈત્રક ની ઇન્ફોર્મેશન ખબર હોવી ખાસ જરૂરી છે. પેલા મૈત્રક વંશ નો પેલો રાજા કોણ, મૈત્રક વંશ નો છેલ્લો રાજા કોણ, શિલાદિત્ય નંબર 7મો. બરાબર, વચ્ચે એક રાજા આવ્યો હતો, મૈત્રક વંશ નો એક રાજા હતો, અને રાજાનું નામ હતું અહીંયા બેઠો હતો શિલાદિત્ય નંબર 3. શિલાદિત્ય નંબર 3 અહીંયા રાજ કરતો હતો. શિલાદિત્ય 3 એ તો કોણ ખબર પડી કે મૈત્રક વંશ નો રાજા છે. જયારે મૈત્રક વંશ ના રાજા એ રાજ કરતા હતા ત્યારે એની અંદર એક રાજા આવ્યો હતો શિલાદિત્ય નંબર 3. અને શિલાદિત્ય 3 જયારે વલભી ની અંદર બેઠો હતો, એ જ સમયે ગુજરાત ઉપર આરબ પ્રાંત માંથી આક્રમણ થયું. આરબ પ્રાંત માંથી આક્રમણ થાય, કોણ આક્રમણ કરવા આવે છે, ઇસ્માઇલ આક્રમણ કરવા આવે, ઇસ્માઇલ નું આક્રમણ થયું. ઇસ્માઇલે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. એટલે શિલાદિત્ય ત્રીજા એનો જે સેનાપતિ હતો, શિલાદિત્ય ત્રીજા ના સેનાપતિ નું નામ શું હતું, તો કે શિલાદિત્ય ત્રીજા ના સેનાપતિ નું નામ હતું જયસિખરી ચાવડા. જો કનેક્શન આ પીઠ્યું હોય, જયસિખરી ચાવડા, જયસિખરી ચાવડા. બરાબર, એટલે શિલાદિત્ય ત્રીજા એ જયસિખરી ચાવડા ને પોતાની પાસે બોલાવ્યો, જયસિખરી ને કીધું, જયસિખરી ઇસ્માઇલ નું આક્રમણ ગુજરાત ની અંદર થઈ ચુક્યું છે, ગમે એમ કરીને કોઈ પણ ભોગે તું ગુજરાત માંથી ઇસ્માઇલ ને પાછો ખદેડી દે, પાછો ભગાડ ભાઈ. જયસિખરી જાય છે, પૂરેપૂરી તાકાત, પૂરેપૂરી એનર્જી લગાવી, સર્વોચ્ચ શક્તિને ઝીકી દીધી અને ઇસ્માઇલ ને ગુજરાત માંથી પાછો ભગાડી દીધો. ઇસ્માઇલ ને ભગાડી આવ્યો, ઇસ્માઇલ પાછો બોલી. બરાબર, હવે આવ્યો શિલાદિત્ય ત્રીજા ની પાસે આવે છે, જયસિખરી ચાવડા શિલાદિત્ય ત્રીજા પાસે આવે અને ત્રીજા પાસે આવીને જણાવે છે કે રાજા ભગાડી મૂકો. શિલાદિત્ય ત્રીજો ખુશ થયો, શિલાદિત્ય ત્રીજો ખુશ થાય છે ને, એના સેનાપતિ જયસિખરી ચાવડાને એક ગામ ગિફ્ટમાં આપી દે, એક ગામ ભેટમાં આપી દે, એક ગામ જાગીર તરીકે આપે. એ ગામ એટલે કયું ગામ, પંચાસર. પંચાસર ગામ ગિફ્ટમાં આપ્યું, પંચાસર ગામ છે ગિફ્ટમાં આપે છે. આવી રીતે પંચાસર એને મળ્યું. અત્યારે તમે ખાલી ધ્યાન રાખજો, બરાબર, પંચાસર મળ્યો. બને એવું કે ગુજરાતમાંથી મૈત્રક વંશ જ વયો જાય, ગુજરાતમાંથી મૈત્રક વંશ ખતમ થઈ જાય, અને પછી મૈત્રક વંશના પતન પછી ગુજરાતની અંદર કોઈ કહી શકીએ ને એવો પ્રભાવશાળી વંશ જ નથી રહેતો. ગુજરાતમાં જાય નાના નાના ઘણા બધા વંશો હતા, પણ કોઈ પ્રભાવશાળી કે જે આખા ગુજરાતની ધુરા, આખા ગુજરાતનું શાસન સંભાળી શકે એવો કોઈ વંશ જ નથી વધતો. એટલે જયસિખરી ચાવડાને વિચાર આવે,
ચાલે મારી પાસે એક નાનકડું ગામ છે પંચાસર, હાલે આને રાજધાની બનાવી શાસનની શરૂઆત કરું. હાલે તો ઠીક છે, ના હાલે કે આપણે આમાં કઈ જીકી દીધું છે કઈ બરાબર. અને જયશિખરી ચાવડા પંચાસર ને પોતાની રાજધાની બનાવી ચાવડા વંશની શરૂઆત કરે છે. હારો થઈ ગઈ શરૂઆત. પેલા તમને કનેક્શન ખબર હોવું જોઈએ દોસ્ત, એટલે અઘરું લાગે છે આડે ધડ ભણો ને એટલે અઘરું લાગે છે બરાબર. ચાલો કે ચાવડા વંશ નો પેલો રાજા જયશિખરી ચાવડા, કોઈ પણ વંશ તમે ભણવાનો શરૂ કરો પેપર હેલું હોય તો પ્રશ્ન પૂછાઈ શકે કે પેલો રાજા કોણ ને છેલ્લો રાજા કોણ. પેપર એ જમાના વહી ગયા, હવે જે તે સમયના જમાના હતા બધા બરાબર. પેલો છેલ્લો રાજા કોણ આ પૂછાય શકે બરાબર. જો હજી કદાચ પેપર હેલું આ લોકોને નાખવાની ઈચ્છા થાય તો પેલો રાજા જયશિખરી ચાવડા. જયશિખરી ચાવડા ની અંદર પેલો જ મુદ્દો આપણે નોટ કરીએ અહીંયા કે જયશિખરી ચાવડા એ ચાવડા વંશના પ્રથમ રાજા છે. જયશિખરી ચાવડા એ ચાવડા વંશના સ્થાપક છે. ચાવડા વંશના સ્થાપક છે. સ્ટોરી મેં કહી દીધી, આનું બેકગ્રાઉન્ડ મેં કહી દીધું, આનો ભૂતકાળ મેં કહી દીધો કે જયશિખરી ચાવડા શું હતા બરાબર, એની ચર્ચા આપણે કરી નાખી છે. ચાલો કે રાજધાની કઈ બનાવી હતી જયશિખરી ચાવડાએ, તો કે રાજધાની બનાવી હતી પંચાસર બનાવે છે રાજધાની બરાબર. પત્નીનું નામ શું હતું? પત્નીનું નામ રૂપ સુંદરી હતું. રૂપ સુંદરી ખરેખર સુંદર, કેટલા સુંદર? તો કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક બરાબર 1.5 પનામાં એના વખાણ કર્યા એટલા સુંદર છે. 1.5 પનામાં એનું વર્ણન કર્યું છે. રૂપ સુંદરી તો આવા હતા બરાબર. 1.5 પનામાં એના વખાણ કર્યા છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક બરાબર. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક તમારે તો જ લેવાય જો તમે જીપીએસસી ની પ્રિપેરેશન કરો છો, તો ક્લાસ 3 ની પ્રિપેરેશન કરતા હોય તો ન લેવાય બરાબર. ખોટે ખોટે તો હાલો એ જ લઈ લે ને માથા ના, એનો મરી જાહો કારણ વગરના બરાબર. જીપીએસસી ની પ્રિપેરેશન કરવી હોય તો તમારી પાસે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જ બુક હોવી જોઈએ. તો અહીંયા પ્રાઇવેટ પ્રકાશન એકેય ના હાલે. હવે લઈને વાંચો તો એક વાત અલગ છે, બાકી હાલે નહીં, એ હાલે નહીં ભાઈ દોસ્ત બરાબર. અને ક્લાસ 3 ની પ્રિપેરેશન કરવી હોય તો જીપીએસ જે યુનિવર્સિટી છે બરાબર એ લેન્ધી પડી જતી હોય છે, એટલે ના વાંચો તારે. તો હાલો કે જયશિખરી ચાવડાના પત્ની કોણ હતા? રૂપ સુંદરી હતા. સાળો કોણ હતો? એનો સાળો હતો સુરપાળ. સુરપાળ એનો સાળો હતો. સેનાપતિ કોણ હતો? તો કે સેનાપતિ પણ સુરપાળ. સુરપાળ 2-in-1 છે. સુરપાળ 2-in-1 છે. સુરપાળ સાળો છે, સુરપાળ સેનાપતિ છે બરાબર. આ હતી જયશિખરી ચાવડાની થોડીક બેઝિક બાબતો. એનું બેકગ્રાઉન્ડ છે, ફેમિલી બેકગ્રાઉન્ડ છે બરાબર. પેલો રાજા છે, ચાવડા વંશનો સ્થાપક છે બરાબર. પંચાસર ને રાજધાની બનાવી. પત્ની કોણ હતી? સાળો કોણ હતો? સેનાપતિ કોણ હતો બરાબર. અને હવે જેવો જયશિખરી ચાવડા રાજા બને કે તરત જ જયશિખરી ચાવડા શું કરે છે? તો કે પોતાના રાજ્યની અંદર વેપાર વાણિજ્યને બઢોતરી આપે છે, પ્રોત્સાહન આપ્યું વેપારીઓને કે જે જોઈએ લઈ જાઓ બસ. તમે કેમ અત્યારે તમે અત્યારે ક્યાંક ને ક્યાંક જોયે તો ગવર્મેન્ટ ઉદ્યોગને વધારે પડતી પ્રોટેક્શન આપે છે. ઉદ્યોગ તમારે કદાચ ઉદ્યોગ નાખવો હોય ને તો તમારે જે કોઈ પણ વસ્તુ જોતી હોય ને તમને ગવર્મેન્ટ આપવા તૈયાર છે કે ભાઈ અમે તમને ગવર્મેન્ટ રોજગારી આપી શકીએ કે ના આપી શકીએ, સરકારી કામની અંદર તમને ઇન્વોલ્વ કરી શકીએ કે ના કરી શકીએ, પણ તમારે કોઈ જોતું હોય સાધન સામગ્રી ઉદ્યોગ નાખો તમે લઈ જાઓ, પૈસા આપીએ છીએ. છોકરો હેવા હંચાઈ આપી દઈએ, આવી જાવ ખેવી રાખો, બાકી સરકારી નોકરી બહુ ના માગવી. હા લઈ જાઓ, જાવ જે જોતું હોય લઈ જાઓ તમારે બરાબર. એટલે ગવર્મેન્ટ ઉદ્યોગને બહુ પ્રોત્સાહન આપે છે. તમારે ઘરનું મીટર જોતું હોય ને કદાચ ઘરનું મીટર બરાબર, મકાન બનાવ્યું ને મીટર જોતું હોય તો એ મીટર કદાચ મહિને દઈ આવે ને 1.5 મહિને આવે પછીનો પ્રશ્ન છે. પણ તમે એમ કહો મારે ઉદ્યોગ નાખવો, ખબર થાય સપરેશન ઉભું કરી દીધું હોય, તમને આખું સપરેશન જીકી દે કે હવે જીકે રાખ્યું તારે જા બરાબર. તારે ઉદ્યોગ નાખવું હોય તો પછી શું છે, ગવર્મેન્ટ ઉદ્યોગને વધારે પડતી પ્રોટેક્ટ કરે છે, સંરક્ષણ આપી રહી છે અત્યારે બરાબર. તો અહીંયા જેવો જયશિખરી ચાવડા રાજા બને કે તરત જ જયશિખરી ચાવડાએ શું કર્યું? તો કે જયશિખરી ચાવડાએ પોતાના રાજ્યની અંદર વેપાર વાણિજ્યને પ્રોત્સાહન આપ્યું. વેપાર વાણિજ્યને પ્રોત્સાહન આપ્યું એટલે ગુજરાતની જાહોજલાલી વધી, સમૃદ્ધિ આવી. ધીરે ધીરે ગુજરાતની સમૃદ્ધિ, અને સમૃદ્ધિ આવશે તો આખા ગામથી દેખાય નહીં, એ તો સ્વાભાવિક છે ને. ગામ ન જોઈ શકે, બરી બરીને બેઠું થાય ગામ, ગામથી ન દેખાણી બરાબર. સમૃદ્ધિ વધી, ગુજરાતની જાહોજલાલી વધી ભાઈ હવે અહીં બરાબર. તો એક રાજા હતો, રાજાનું નામ છે ભુવળ. રાજાનું નામ છે ભુવળ. ભુવળ થી આ દેખાણીની ભુવળ કોણ હતો બરાબર? તો કે આગળ ચર્ચા કરીએ ભુવળ કોણ હતો. કૃષ્ણ કવિની એક કવિતા છે, કૃષ્ણ કવિ થઈ ગયા છે કવિ, એની કવિતા છે. કવિતાનું નામ છે રત્નમાલા. રત્નમાલાની અંદર એવું લખેલું છે કે ભુવળ એટલે બીજો કોઈ નહીં, ગુર્જર પ્રતિયાર વંશનો એક રાજા હતો નાગભટ બીજો. નાગભટ બીજો જે હતો ને બસ એનું જ બીજું નામ શું હતું? તો કે એનું જ બીજું નામ ભુવળ હતું બસ. લ્યો ગુર્જર પ્રતિહાર, ગુર્જર પ્રતિહાર ગુજરાતના ઉત્તર ભાગમાં રાજ કરતા. એ પ્રતિહારને જ અત્યારે આપણે પરમાર તરીકે ઓળખીએ છીએ. હા જો ને પરમાર, પરમાર આમાં ઘણા ની સરનેમ કદાચ પરમાર હતા, રજવાડા હતા એક સમય, એ તો હવે આપણે તલાટીન ફોરેસ્ટ કરવું પડે છે. રજવાડા પ્રતિહાર
પ્રતિહાર, પ્રતિહાર શબ્દનો અર્થ થાય પરમાર. અત્યારે પરમાર શબ્દને માં આવી રીતે આવેલી છે. રાષ્ટ્રકૂટ ઉપરથી રાઠોડ આવી છે, ચાલુક્ય ઉપરથી સોલંકી આવી છે, અને આ એવી સરનેમો છે. એ સારું છે, સારું છે. બધી જ્ઞાતિ ની અંદર આ સરનેમ જોવા મળે, રાઠોડ, પરમાર, સોલંકી, બરાબર. એટલે બધા રજવાળા હતા, બધા સંતોષ, બરોબર. કે માથા ગુટ જ નહીં, કોઈ કઈ પ્રોબ્લેમ જ નહીં ને. હા ગુજરાતને લૂંટી નાખ, કઈ વધુ જ ના જોઈએ કઈ ગુજરાત ની અંદર. મોકલો મિહિરપાળ ને, ભુવળે એના સેનાપતિ ને મોકલો. ભુવળ એક સશક્ત રાજા હતો, બરોબર. અને એના સેનાપતિ ને મોકલો, મિહિરપાળ ને મોકલો ગુજરાતને લૂંટવા માટે. તો સ્વાભાવિક છે, આ બાજુ આપણો રાજા કોણ હતો? જયસિંહરી ચાવડા હતો. આ બાજુથી સેનાપતિ આવ્યો, એટલે રાજાના નાતે રાજા નથી જાતો, પેલા રૂસ વાળા માણસો હતા ભાઈ. લડાઈઓ કાયદેસર થતી, નિયમબદ્ધ થતી, બરાબર. અટાણે જેમ થાય એમ નહીં, ગમે ત્યારે સાના મોના આવી નવું કરીને વયા જાય એવી રીતે નહીં, કાયદેસર નહીં. ઓલો જોક્સ તમે સાંભળો હોય તો, એક ભાઈ નું ઝૂંપડું હતું ખેતરમાં, ને ઝૂંપડા પાસે દરરોજ કાગડો આવી, એક સરુનું જાળવું હતું. સરુમાં તો આપણને ખબર પડે, બરાબર, જાડવું હતું, હાલો ને, સરુનું ગયું ઘેરે, બરાબર. કાગડો આવીને બોલે, કાય કાય એમ કાગડો આવીને બોલે, કાય એમ કાગડા પાણા મારે, પણ કાગડો હટાય નહીં, હાથમાં ના આવે કાગડો, બરાબર. એટલે પછી એક દિવસ અહીંયા નક્કી કર્યું, તું હવે આઈને હાજરી છે, કાગડાને ચેલેન્જ આપે છે, તું આઈને હાજરી છે, હું આગળ ઝૂંપડામાં જાઉં છું, મારી બંદૂક કાઢું છું, બાઈને નીકળીને તારા ઘોબાનો ઉપર લઉં તો તમને યાદ કરી છે, એમ કહીને ઝૂંપડામાં ગઈ ગયો. કાગડો કઈ આવે, બંદૂક આમ કરશે તો ઉડી જાય ને, હું ગોલી થઈ જાઉં, કાગડો જાય દીધે કાગડો. ઓલો ઝૂંપડામાં ગયો, ઝૂંપડામાંથી હોમરવી બંદૂક કાઢી, બહેણે નો આવ્યો, ત્યાંથી ગોળી માં કાગડા ને ઉડાડ્યો. કાગડો મરતા મરતા કહેતો, આખા ગામ નો વિશ્વાસ કરો, માણા ના પરવા નહીં, કે હું આ વાડ જોઈને બેઠો રહ્યો, આગડી આવે આની મુની કાઢીને ગોબા ઉપાડી લીધા. અત્યારે જે લડાઈ વાળી આવી રીતે સાના મુના આવીને ગોબા ઉપાડી, બરાબર. પેલા નીતિમત્તા વાળું હતું બધું ભાઈ, ઈજી હોય હતા બધા નીતિમત્તા વાળા માણસો, બરોબર. પરફેક્ટ. ભુવળ નો સેનાપતિ એવો મિહિરપાલ, આ બાજુથી આપણા જયસિંહરી ચાવડા પણ એના સેનાપતિ ને મોકલો, સુરપાલ ને, કે જા સુરપાલ, ગમે એમ કર, મિહિરપાલ ગુજરાત ને લૂંટી ન શકવો જોઈએ, બરાબર. આ બંને ની વચ્ચે લડાઈ થાય છે, બંને ની વચ્ચે લડાઈ થાય છે, સુરપાલ અને મિહિરપાલ. એમાં આપણી પાર્ટી જીતી ગઈ, આપણી પાર્ટી જીતી ગઈ ભાઈ. સુરપાલ જીતી ગયો, મિહિરપાલ કાલી જેવું ઝાડું કરીને પાછો વયો ગયો, સ્વાભાવિક છે. હવે ભુવળ નો ઈગો હટાવવાનો જ હતો, મારા મિહિરિયા ને, હાલો હાલો ગુજરાત જવાનું છે, હાલો હાલો. પૂરેપૂરી તાકાત, પૂરેપૂરી સેના ને લઈ, બધી એનર્જી નો ઉપયોગ કરી ખુદ ભુવળ આવે. હવે આવા બીજી લડાઈ, જયસિંહરી ચાવડાના સમયમાં બે લડાઈ થાય છે. હવે ખુદ ભુવળ આવ્યો, ખુદ ભુવળ. રાજા આવે તો પાર્ટીમાંથી રાજા જવાનો છે. આપણી પાર્ટીમાંથી કોણ જાય છે? તો આપણી પાર્ટીમાંથી જાય છે જયસિંહરી ચાવડા. જયસિંહરી ચાવડા જાય છે, બરાબર. લડાઈ આવે છે બે ની વચ્ચે. સશક્ત રાજા છે, સ્ટ્રોંગ રાજા છે, જાજી સેનાને લઈને આવ્યો છે, બરાબર. અને થોડો ખીજનો માર્યો આવ્યો છે, બહુ જાજો સ્ટ્રોંગ રાજા હતો ભુવળ. બે ની વચ્ચે લડાઈ આવતી હતી, ને જે સમયે બંને ની વચ્ચે લડાઈ આવતી હતી એ સમયે રૂપ સુંદરી જે હતા ને, હવે રૂપ સુંદરી કોણ છે તમને બધાને ખ્યાલ છે, જયસિંહરી ચાવડા ના વાઇફ છે, ગર્ભવતી હતા. જે તે સમયે બાળકને જન્મ આપે એવી સ્થિતિમાં હતા, પ્રેગ્નન્ટ હતા, ગર્ભવતી હતા, બરાબર. અને આ બાજુ લડાઈ આવે છે, બરાબર. આ બાજુ લડાઈ આવે છે પુરજોશ ની અંદર, બરાબર. અને લડાઈ ની અંદર સ્વાભાવિક છે, ખબર પડી જવાની છે કે આમાં નથી ભેગું થાય એમ. જયસિંહરી ચાવડા ને દેખાઈ ગયું કે આપણી હાર નિશ્ચિત છે, કન્ફર્મ છે, આપણે આ લડાઈ ની અંદર હારી જવાના છે. એટલે જયસિંહરી ચાવડા શું કરે છે? તો કે સુરપાળ ને બોલાવે છે. સુરપાળ ને બોલાવે, સુરપાળ તું તારા બેન ને લઈને અહીંથી વયો જાય, કે સુરપાળ ના બેન જ હતા ને રૂપસુંદરી, બરાબર. તું તારા બેન ને લઈને અહીં વયો જાય, કે આ લડાઈ ની અંદર આપણે હારી જ જવાના છે, કે કન્ફર્મ છે, મને દેખાય છે. અને ખોટે ખોટા ત્રણ ત્રણ ચાર ચાર ના જીવ જાય, બરાબર. હું એ મરી, તારા બેને મરશે, તારા બેન ના ગર્ભ ની અંદર ઉછળતું બાળક એ મરી જાય, તું એ મરી જશે, ઉપર વયો છે. પણ એક રાજા, પણ પણ વાળી તું ભાગો, અમે મોડું થાય, અટાડે આ મરી જાઉં, આમ દેવાઈ જાય, કારણ પણ પણ ક્યાં કરે. સુરપાળ ભાગી ગયો. સુરપાળ આ બાજુ રૂપસુંદરી ને લઈને જંગલમાં વયો જાય છે, બરાબર. આ બાજુ લડાઈ લડતા લડતા જયસિંહરી ચાવડા યુદ્ધ ની અંદર વીરગતિ પ્રાપ્ત કરી લે છે.
ચલો કે તો આ જયસિંહગીરી ચાવડાનો ડેટા હતો, કઈ અઘરું નથી, એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. સ્ટોરિકલ યાદ રાખો, એટલે યાદ રહી જ જાય, સ્ટોરી યાદ હોવી જોઈએ. બીજો કન્સેપ્ટ ક્લિયર કરો ને, કન્સેપ્ટ, કન્સેપ્ટ વાઇઝ જ પ્રશ્ન પૂછે છે. ફેક્ટ નથી આવતા કઈ, ફેક્ટના જમાના ગયા. ચાવડા વંશના ચાર સ્ટેટમેન્ટ મૂકી દે, સમજીને જવાબ આપવો પડે. આખો ચાવડા વંશ તમે સમજાવો ને તો એ ચાર સ્ટેટમેન્ટના આધારે તમને જવાબ મળે, બાકી ના મળે, પૂરું થઈ ગયું. આ જયસિંહગીરી ચાવડા ની ઇન્ફોર્મેશન હતી, પેલા એની ફેમિલી બેકગ્રાઉન્ડ ની માહિતી મેળવવાના, બે લડાઈ જોઈ ગયા આપણે, અને હવે ચર્ચા કરવાની છે આપણે જયસિંહગીરી ચાવડા. ચાવડા વંશના એક અગત્યના રાજા એવા જયસિંહગીરી ચાવડા ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરાબર. જોઈ લો જયસિંહગીરી ચાવડા ની ઇન્ફોર્મેશન, ટાઇટલ આપી દેજો જયસિંહગીરી ચાવડા. ન લખતા હોય તો લખવાની કઈ જરૂરિયાત નથી, જયારે રેગ્યુલર આપણે ભણવાનું કાલથી જ ચાલુ થઈ જાય, બરાબર, કાલથી આપણે બધું લખતા જાઉં, પણ લખવાની કોઈ જરૂરિયાત નહીં રહી, બરાબર. તમારું વોટ્સઅપ ગ્રુપ બની જાય, જે હાલશે, જે વસ્તુ હાલશે લેક્ચર દરમિયાન, જે વસ્તુ હાલશે એની પીડીએફ તમને મળી જાય. તમે બે કલાક અહીં ભણવા આવ્યા છો, શાંતિથી ભણી જાઓ, બરાબર. અને પીડીએફ તમને જે મળે એને પીડીએફ સ્વરૂપે નથી રાખવાની, ઘરે જઈને લખવાની છે, બરાબર. તો પીડીએફમાં પીડીએફમાં લખ રહેવા દેવાની, લખશો એટલે ડબલ વર્ક થઈ જાય તમારું, ટૂંકમાં કહેવાનો મતલબ. અહીં બે કલાક આવ્યા છો તો બે બે કલાક વ્યવસ્થિત લેક્ચર એટેન્ડ કરો, વ્યવસ્થિત રીતે ભણો, બીજું કઈ નથી કરવાનું. ચલો કે વનરાજ ચાવડા ટાઇટલ આપી દેજો, વનરાજ ચાવડા, સોરી જયસિંહગીરી નહીં, વનરાજ ચાવડા, જયસિંહગીરી ચાવડા આપણે પૂરા કરી દીધા છે. પહેલો જ મુદ્દો વનરાજ ચાવડા ની અંદર નોટ કરીએ, બરાબર. વનરાજ ચાવડાના પિતા કોણ છે? તો કે વનરાજ ચાવડાના પિતાનું નામ છે જયસિંહગીરી ચાવડા, જયસિંહગીરી ચાવડા. માતાનું નામ શું છે? તો કે માતાનું નામ છે રૂપસુંદરી, રૂપસુંદરી, રૂપસુંદરી માતા છે. મામાનું નામ શું છે? તો કે મામાનું નામ સુરપાળ છે, સુરપાળ એના મામા છે. જન્મસ્થળ, જન્મસ્થળ વનરાજ ચાવડાનું કયું છે? તો કે વન છે, બરાબર. તેથી વનરાજ નામ પડે, વનમાં જન્મ તેથી વનરાજ નામ, તેથી વનરાજ નામ પડ્યું. વન ની અંદર જન્મ થયો એટલે વનરાજ નામ પડે છે, વનમાં જન્મ થયો એટલે વનરાજ નામ પડે છે, બરાબર. હવે રૂપ સુંદરી ને જરાય વિચાર નથી કઈ, કે હવે હું આ રાજા બનતા હતા, હવે બધું વયું ગયું અમારે, તો જે હતું રાજપાટ બધું છીનવાઈ ગયું, હવે હું આ છોકરો રાજા બનવાનો, મને નથી લાગતું. સુરપાળ ને આશા નથી જરાય, કોઈ એંગલ થી કોઈને આશા નથી કે આ છોકરો રાજા બનશે. આ લોકો હવે જંગલમાં રહી છે, ભીલ લોકોની સાથે વનરાજ ચાવડાનો ઉછેર થઈ રહ્યો છે. ભીલના છોકરા ભેગો રમે છે, મોજ મજા કરે છે, તાકડ ભીલના, એવું કઈ હાલતું નથી. અને એક જ કામ આ લોકોની પાસે, જંગલમાંથી કોઈ વ્યક્તિ નીકળ્યા હોય તો બધું લૂંટી લે, બસ આ એનું કામ. કામ ક્યારે ચાલુ થતું એનું? તો કે વનમાં કોઈ નીકળે તો, બાકી નહીં વિરાટ, નહીં વિરાટ. હા, કે કોઈ ગાયું એટલે પહોંચી જાય, શું છે, કેટલા છે, દેવાન થાય, ખાવાનું થાય, તરત પહોંચી જતા લોકો, બસ આ જ આ જ. એમાં વનરાજ ચાવડો લૂંટ કરવામાં સૌથી વધારે એક્સપર્ટ, સૌથી વધારે. હજી સુરપાળ ને હજી તો ભીલના છોકરાના પગ હું છે દઈ દે તો લઈને વયો ગયો હોય, એટલો એક્સપર્ટ. એટલે વનરાજ ચાવડાને એક ઉપનામ મળી જાય છે. વનરાજ ચાવડાનું ઉપનામ શું હતું? ચાપોતકટ, ચાપોતકટ એનું ઉપનામ મળી જાય છે. ચાપોતકટ એટલે ત્વરિત ગતિએ ચોરી કરનાર. ચાપોતકટ શબ્દનો અર્થ શું થાય છે? ત્વરિત ગતિએ ચોરી કરનાર. આપણી ભાષામાં કેવું ને તો ફટ કરતો બઠાવી લે એવો, ખબર એના વળવા દે, બરાબર. આવી રીતનો ઉપનામ છે, સ્વાભાવિક છે. પેટ માટે ગમે કરવાના હતા, શરૂઆતની વનરાજ ચાવડાની કારકિર્દી છે. આગળ જતા તો આડી રાજા બનશે, ઘણું બધું કાર્ય કરવાનો છે. અને એટલા માટે જો કાલ સવારે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન તમને પૂછો, આવો પ્રશ્ન પૂછો કે ચાપોતકટ વંશનો પેલો રાજા કોણ, તો પ્રોબ્લેમ તો આવે થોડો. વનરાજ ચાવડાના ઉપનામના લીધે આ વંશને તમે ચાપોતકટ વંશ તરીકે પણ ઓળખી શકો છો. આ વંશને ચાવડા વંશ તમારે ન કહેવું તો તમે ચાપોતકટ વંશ તરીકે પણ ઓળખી શકો છો. રેડી, ક્લિયર? વનરાજ ચાવડાના પિતા કોણ, માતા કોણ, મામા કોણ, જન્મ સ્થળ ક્યું, ઉપનામ શું, બરાબર, શું કામ કરે એ તમને ખબર છે. એક વખત બને કઈક એવી ઘટના કે જંગલમાંથી એક જૈન સાધુઓનો સંઘ પસાર થયો. જૈન સાધુઓ થોડાક નીકળ્યા મોઢે મૂંગા મારી મારી, યતિ સ્વરૂપ ને, યતિ જેવા નીકળ્યા, બરાબર. એટલે આવી ગયા બધા આખી કોબરા ગેંગ જે હતી, આ બધી વનરાજ ચાવડા ને સુરપાળ ને ભીલ લોકોના છોકરા આવી ગયા. હાલો જેવું આપી દો. હવે એ લોકોની પાસે તો કોઈ વસ્તુ હતી નહીં, હાથમાં કમંડલું હતા, બરાબર, એક હાથમાં ચીપિયા ને લાકડી ને આવું બધી વસ્તુ હતા, કોઈ વસ્તુ મળી નહીં. પણ એની અંદર એક સાધુ હતા, સાધુ નું નામ હતું શિલ ગુણસુરીજી. શિલ ગુણસુરીજીએ વનરાજ ચાવડા ને જોયું, વનરાજ ચાવડાના ચહેરાના તેજને જોઈને એક એવી આગાહી કરી નાખી કે આ છોકરો મોટો થઈ રાજા બનશે, રાજા તો બનશે સાથે સાથે જૈન ધર્મને મદદ કરશે. એટલે વનરાજ ચાવડાનું ભવિષ્ય કોણે ભાખ્યું છે? તો કે વનરાજ ચાવડાનું ભવિષ્ય ભાંખનાર કોણ હતું? તો કે વનરાજ ચાવડાનું ભવિષ્ય ભાંખનાર શિલ ગુણ સુરીજી હતા.
શિલગુણ સુરીજી જે એક જૈન સંત હતા એમણે આ ભવિષ્ય વાક્યું એટલે હવે સ્વાભાવિક છે અત્યાર સુધી કોઈને આશા નહોતી અપેક્ષા નહોતી કે આ છોકરો હું રાજા બનશે હવે વયુગ્ય પૂરું થઈ ગયું અને અહીંયા જેવું શિલગુણ સૂર્ય ભવિષ્ય ભાઈ બોલે સુરપણને વિચાર આવ્યો કે હાલ ને જો આ છોકરાના કિસ્મત ની અંદર રાજા બનવાનું લખું જ હોય તો અમે આપણે એને વિરાશી અહીં કઈ કામકાજ જંગલ ની અંદર છે ને કોક આવે તો આપણું કામ એક્ટિવ થાય છે બાકી તો ફ્રી ફ્રી છે આપણે કઈ તલાટી ની તૈયારી કરવી નથી કે ફ્રી હતા આવું હાલ તો જંગલ ની અંદર આને ટ્રેન કરવાનું ચાલુ કરીએ ડેવલપ કરવાનું ચાલુ કરીએ એટલે ઘોડે સવારી તલવારબાજી શસ્ત્રોનું જ્ઞાન આ બધું એના મામા સુરપાળ એને શીખવાડે છે ધાર્મિક બાબતોનું નોલેજ રૂપસુંદરી આપ્યું પ્લસ શિલગુણ સુરીજી પણ ધાર્મિક બાબતોનું નોલેજ આપે છે આ બધાની મદદથી ધીરે ધીરે વનરાજ ચાવડાનું ઘડતર ચાલુ થયું હવે વનરાજ ચાવડાનું ડેવલપિંગનું કામ ચાલુ થયું ઘડાવવાનું ચાલુ થયું વનરાજ ચાવડાનું ઘડતર હાલતું હતું એવામાં વનરાજ ચાવડાને બે મિત્ર મળ્યા હવે તમને બધાને ખ્યાલ છે બે દોસ્તારો મળે છે એક દોસ્તારનું નામ છે અણહિલ ભરવાડ અણહિલ ભરવાડ અને સેકન્ડ નંબરના દોસ્તારનું નામ છે ચાપો વાણિયો અણહિલ ભરવાડ અને ચાપો વાણિયો બે દોસ્તાર મળે છે હવે બે ઉપર એક એક બે બે વાત કરી લઈએ આપણે કે અણહિલ ભરવાડ કોણ હતો અણહિલ ભરવાડ એ જંગલનો ભૌમિયો હતો ભૌમિયો ભૌમિયો એટલે ખૂણે ખૂણાનો જાણકાર છપ્પે છપ્પાનો જાણકાર કેમ આપણે આપણા ગામના ભૌમિયા છીએ ક્યાં કેટલા વાગે હું બધી ખબર હોય આપણે બધી ખબર હોય બધો ડેટા બરાબર હમણાં હાઇટનું હાઇટનું આવે તો ક્યાં હાલતું હોય છે ને ક્યાં નહીં હાલતું હોય આપણને બધો ડેટા હોય આપણી પાસે આપણે આપણા ગામના ભૌમિયા છીએ એમાં આખા જંગલનો ભૌમિયો હતો ક્યાં હું હાલે હું નહીં બધી બધી એને ખબર રહેતી બરાબર એક ભરવાડ હતો એકાની પાસે થોડુંક નાનકડું સૈન્ય આની પાસે હતું જે વનરાજ ચાવડાને મદદ કરે છે અણહિલ ભરવાડ વનરાજ ચાવડાને મદદ કરે અને ચાપો વાણિયો કોણ છે તો કે વાણિયો છે વાણિયા લોકો એટલે સ્વાભાવિક છે બુદ્ધિશાળી તો હોવાના જ છે વાણિયા લોકો કેટલા બુદ્ધિશાળી હોય એનું હું તમને એક જ એક્ઝામ્પલ આપું એક જ એક્ઝામ્પલ તમે એમાં સમજી શકો તો સમજી જજો કે વાણિયા લોકો કેટલા બુદ્ધિશાળી હોય અત્યાર સુધીમાં ઘણા બધા સાહિત્યકારોએ ઘણા બધા કલાકારો એ ઘણા બધા વ્યક્તિઓએ વાણિયા લોકો ઉપર કેટલા બધા જોક્સ કર્યા કોઈ વાણિયા લોકોને ખીદ ન ચડી આટલા એ બુદ્ધિશાળી આડી બોલે છે બીજાની એકાદી કોકની જાતિ જ્ઞાતિ વિશે આગળ હા ક્યાંનો છે તું નંબર છે તારા અમે આવીએ છીએ તું ન્યાય જ નહીં છે તરત આગળ જો બીજી કોઈ જ્ઞાતિ જાતિ વિશે વાણિયા લોકો એટલા બુદ્ધિશાળી છે જો ક્રોધ ચડક નથી એમાં શું ને આપણે હસી મજાક કરી લઈએ છે ને એમાં શું છે આપણા લીધે કોઈ હસે છે ને એમાં શું છે એટલા બુદ્ધિશાળી કહેવાય યાર માઇન્ડેડ માણસ કહેવાય ચાપો વાણીઓ એક વણિક છે વાણીઓ છે ભાઈ બુદ્ધિશાળી છે વનરાજ ચાવડાને આર્થિક રીતે પણ સહાય કરે છે તો વનરાજ ચાવડાનું ડેવલપિંગનું કામ ચાલુ હતું એ સમયગાળા દરમિયાન બે દોસ્તાર મળ્યા એને અને દોસ્તારોની મદદથી મામા સુરપાળની મદદથી શિલગુણ સુરીજીની મદદથી ભીલ લોકોના છોકરાઓની મદદથી વનરાજ ચાવડા 50 વર્ષની ઉંમરે 50 વર્ષે એના પિતાએ જે રાજ્ય ગુમાવી દીધું તે પાછું મેળવે છે 50 વર્ષની ઉંમરે વનરાજ ચાવડાએ પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું બરાબર ચલો ઓકે રાજધાની કઈ બનાવે છે તો કે રાજધાની વનરાજ ચાવડા બનાવે છે અણહિલપુર પાટણ એના દોસ્તારના નામ ઉપરથી અહીંયા આ સિટી બનાવ્યું હતું આગળ આપણે ચર્ચા કરીએ છીએ અણહિલપુર પાટણ બસ એ અણહિલપુર પાટણને પોતાની રાજધાની બનાવે છે ચાવડા વંશ દ્વારા ગુજરાતને આપવામાં આવેલી જો સૌથી વધારે અણમોલ અગત્યની મહત્વની ભેટ જો કોઈ હોય ને ચાવડા લોકોએ જો ગુજરાતને આપેલી ભેટ કોઈ હોય ને તૈયારી હોય અણહિલપુર પાટણ સિટી જે વર્ષો સુધી ગુજરાતની રાજધાની રહી હતી વનરાજ ચાવડાના સમયમાં આ રાજધાની તરીકે ચાલુ થાય છે તે છેક 26 ફેબ્રુઆરી 1411 અહમદ શાહ પેલો આવશે અમદાવાદનો પાયો નાખશે નહીં ને ત્યાં સુધી ગુજરાતની રાજધાની રહે જાજો સમય સુધી રાજધાની રહી 700-800 વર્ષ ગુજરાતની રાજધાની તરીકે રહેવાનું શ્રેય અણહિલપુર પાટણને જાય છે ચાલો કે જોઈએ આગળ ચર્ચા વધારી અણહિલપુર પાટણ રાજધાની બનાવે શ્રીદેવી રાજ્યાભિષેક કોના હસ્તે કરે છે તો કે રાજ્યાભિષેક શ્રીદેવીના હસ્તે કરે શ્રીદેવી કોણ હતી એની બેન હતી હગ્ગી નહોતી ધર્મની માનેલી હતી ક્યાંની હતી કાકર નામના ગામની હતી કેવી હતી વણિક કન્યા હતી શ્રીદેવી વણિક કન્યા હતી વનરાજ ચાવડાની ધર્મની માનેલી બેન હતી કાકર નામના ગામની હતી અને આ શ્રીદેવીના હસ્તે વનરાજ ચાવડાએ રાજ્યાભિષેક કર્યો હતો રાજ્યાભિષેક કરો તો ત્યાર પછી નો નેક્સ્ટ મુદ્દો નોટ કરીએ બરાબર
ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો મહાઅમાત્ય કોને બનાવે છે વનરાજ ચાવડો મહાઅમાત્ય એટલે નાના મોટા અધિકારીનો ઉપરી અધિકારી એને મહાઅમાત્ય કહેવાય નાના મોટા અધિકારીનો જે ઉપરી અધિકારી હોય ને મહાઅમાત્ય કહેવાય જાંબેને બનાવે જાંબે એટલે બીજું કોઈ નહીં ચાપોવાણી ચાપોવાણી એનું બીજું નામ છે જાંબે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે કે જાંબે એટલે કોણ જાંબે એટલે ચાપોવાણી આ પાછી ઇન્ફોર્મેશન હું આપું છું વનરાજ ચાવડાની બધી એક વખત બરાબર ચલો ત્યારબાદ વનરાજ ચાવડાએ 60 વર્ષ રાજ કર્યું હતું તો વનરાજ ચાવડાની ઉંમરનો અંદાજ તમે લગાવી શકો વનરાજ ચાવડાની ઉંમર કેટલી 110 વર્ષ 50 વર્ષ એ પિતાનું રાજ્ય ગુમાવેલું પાછું મેળવ્યું 60 વર્ષ રાજ કર્યું 110 વર્ષનું આયુષ્ય ભોગવેલ છે વનરાજ ચાવડાએ 110 વર્ષનું બરાબર ફરી એક વખત આ વનરાજ ચાવડાની બેઝિક બાબતો હતી જે આપણે પૂરી થઈ ગઈ એક વખત જોઈ લઈએ બરાબર પિતાનું નામ શું છે માતાનું નામ શું છે મામા કોણ જન્મ સ્થળ કયું વનમાં જન્મ તિથિ વનરાજ નામ ઉપનામું હતું ભવિષ્ય કોણે જોયું હતું બે દોસ્તારો મેળવતા 50 વર્ષે પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવું રાજધાનીને ફેરવી નાખી બરાબર રાજ્યાભિષેક કોના હસ્તે કર્યો મહામાત્ય કોણ હતો કેટલા સમય રાજ કર્યું હતું ત્યાર પછી નેક્સ્ટ આગળ હજી એક બે મુદ્દા નોટ કરી લે પછી આગળ જઈએ આમાંનામાં હજી વનરાજ ચાવડા જ આવશે બરાબર વનરાજ ચાવડા ચાવડા વંશના વાસ્તવિક સ્થાપક ગણાય છે ચાવડા વંશની વાસ્તવિક જો કોઈ વ્યક્તિ સ્થાપના જો ખાલી એમ પૂછે કે ચાવડા વંશના સ્થાપક કોણ તો જયસિંગરી ચાવડા લખી નાખજો તો જયસિંગરી ચાવડા પણ જો એક શબ્દ વચ્ચે એડ કરી દીધો કે ચાવડા વંશના વાસ્તવિક સ્થાપક કોણ છે તો વનરાજ ચાવડા લખો તો વનરાજ ચાવડા લખો ભાવે ને એસી બે બે બંધ છે એકાદી ચાલુ કર કે નહીં બરાબર બે ચાલુ કર બરાબર કઈક પ્રોબ્લેમ છે ને જોઈ લે ક્યાં રિમોટ માંથી બંધ છે ત્યાંથી બધું ચાલુ છે રિમોટ ક્યાં છે ત્યાંથી જોઈ લે રિમોટ લઈ લે જતી ક્યાંથી ચાલો તો જો આગળ ચર્ચા વધારીએ આપણે હવે જો તો આ વનરાજ ચાવડાનો ડેટા હતો બરાબર અને હવે વાત કરીએ વનરાજ ચાવડા દ્વારા બનાવવામાં આવેલું બાંધકામ જોઈએ એનું બાંધકામ હા દોસ્ત બેને ક્લાસમાં આવવાનું છે એના માટે આવ્યો હતો બોલો ને હું હતો તો 11 વાગ્યાનો નો અત્યારે ટાઈમ છે આપણો 11 વાગ્યા ક્લાસ ક્યારે પૂરો થશે ક્લાસ કલાક જેવું થાય વનરાજ ચાવડા દ્વારા જે સ્થાપત્ય બનાવવામાં આવેલું છે સ્થાપત્ય ઉપર ચર્ચા કરી લઈએ વનરાજ ચાવડા જે કોઈ પણ સ્થાપત્ય બાંધકામ બનાવેલું છે બાંધકામ જોઈએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાંધકામ પેલું જ બાંધકામ જોઈએ વનરાજ ચાવડા નું આપણે પંચાસર શું છે ભાઈ ચાવડા વંશના સમયની અંદર ગુજરાતમાં બે રાજધાની હતી ચાવડા વંશના સમયમાં ગુજરાતની બે રાજધાની હતી એક જયસિંહરી ચાવડાનો જે સમય શાસનકાળ ચાલુ હતો ને જયસિંહરી ચાવડાનો શાસનકાળ ત્યારે પંચાસર રાજધાની હતી ને જયસિંહરી ચાવડા પછી કઈ રાજધાની બની હતી અણહિલપુર પાટણ અણહિલપુર પાટણ રાજધાની બની હતી બે રાજધાનીઓ બની હતી ચલો ઓકે પંચાસર ની અંદર જો ભાઈ વનરાજ ચાવડો સાંભળજો જરીક ની સાથે વનરાજ ચાવડો જેવો રાજા બની ગયો ને તો બધાની કદર કરે છે બધાની કોઈને ભૂલતો નથી ઘણાની પાસે બે પાંચ કઈક ફતફદી આવી ગયા ને ભૂલવાનું ચાલુ કરી દે આપણો જ દોસ્તાર હોય આપણા ભેગો જ રાત નથી કોન્સ્ટેબલ ની તૈયારી કરતા કોન્સ્ટેબલ બની ગયા હવામાં જતું જવાબે ના દે આને જ કોમ્પિટિશન કહેવાય કોમ્પિટિશન કે નહીં તમે જોયું નથી તો કોમ્પિટિશન તો સજી હજી પહેલી જ વખત જો તમે પ્રેશર હોય એમાં કેટલા જણા બે બે વર્ષથી તૈયારી કરા તો ઊંચો કરો આ તો એને ખબર હોય કોમ્પિટિશન શું છે એને ખબર હોય બરાબર જે બે બે વર્ષથી પ્રિપેરેશન દોસ્તાર પાસ થાય ને આપણે ના થાય ને તો એક દુઃખ થાય છે આને કોમ્પિટિશન કહેવાય આને કોમ્પિટિશન કહેવાય હા દોસ્તારને હોરાવીને પોતે અડધી કલાક એક્સ્ટ્રા વાંચી લેવું આને કોમ્પિટિશન કહેવાય ચાલ ને હોય જાય મન નિંદર આવે હોય જાય એમ કે ઓલાને હોરાવીને પોતે વાંચે બરાબર આ કોમ્પિટિશન કહેવાય આને જ કોમ્પિટિશન કહેવાય હોવું જ જોઈએ કોમ્પિટિશન કોમ્પિટિશન થી જ તમે આગળ જાઓ બાકી નહીં જાઓ તમે ક્લાસનો ઉદ્દેશ્ય શું છે ક્લાસ શેના માટે છે ખબર ક્લાસ એક જ વસ્તુ ક્લાસ તમે માહોલ આપી રાખે તમને લ્યો ને એક જુસ્સો પ્રદાન કરી રાખે ક્લાસ બીજું કઈ નથી કરતો આમાં હવે હું વાત કરું ક્લાસ એક જુસ્સો આપે તમને એક માહોલ આપે છે તમને બરાબર આ બધા વાંચતા હોય અને આપણે જે એમને દાઠિયા દર જાય ગાલ ને એક વખત આપણે જટાશંકર જઈ આવીએ તો પૂરું રહી આવો જટાશંકર બીજું તો હું છે હવે નહીં જઈ શકો 4 મહિના પ્રતિબંધ આવી ગયો છે બરાબર હવે નહીં જઈ શકો કદાચ છૂટછાટ આપ્યું મને નથી ખબર બાકી ચલો કે તો વનરાજ ચાવડા રાજા બની ગયો ને રાજા બન્યા પછી કદર કરે છે હવે ના ચાલુ થાય ને તો રહેવા દે મૂકી દે બરાબર ચલો જેવો રાજા બની જાય છે વનરાજ ચાવડા તો બધાની વનરાજ ચાવડા કદર કરે છે કોઈને ભૂલતો નથી પંચાસર શેલગુણ સુરીજી કદેલ કીધેલું કથન યાદ કરો સ્ટેટમેન્ટ યાદ કરો કે આ છોકરો મોટો થાય મોટો તો રાજા બનશે રાજા તો બનશે પ્લસ જૈન ધર્મને મદદ કરશે આવી ગયું ટાણું
જૈન ધર્મને મદદ કરવાનું ટાણું આવી ગયું. પંચાસરની અંદર પાર્શ્વનાથનું દેરાસર બનાવે છે. પાર્શ્વનાથનું દેરાસર બનાવે. પાર્શ્વનાથ કોણ છે? જૈન ધર્મના 23માં તીર્થંકર છે. જૈન ધર્મની અંદર 24 તીર્થંકર થઈ ગયા છે. 24 તીર્થંકર. તીર્થંકર એટલે પવિત્ર કરનાર. પેલા તીર્થંકર ઋષભદેવ હતા, છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી 24માં, બરાબર. એમાં 23માં આવ્યા હતા. જૈન ધર્મની વાસ્તવિક જો કોઈ વ્યક્તિએ સ્થાપના કરી હોય તો અન્ય કરી હતી, પાર્શ્વનાથે કરી હતી. 83 દિવસ સુધી સમ્યક શિખર ઉપર તપશ્ચર્યા કરી હતી. 84માં દિવસે એને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પેલી શિષ્યા એના માતા બહેન હતા, બીજી શિષ્યાની વાઇફ બહેન હતી. આ આર્યા પાર્શ્વનાથ, પાર્શ્વનાથ, પાર્શ્વનાથ એનું દેરાસર બનાવ્યું પંચાસર ની અંદર, બરાબર. ચાર અણુવ્રત આપ્યા હતા જૈન ધર્મ ની અંદર, પાંચ વ્રત. હવે એ પાંચ વ્રત મુજબ જો તો હું જૈન ધર્મ પાડવાના લાયક નથી. તમે જરીક વિચારીને કેજો કે તમારે પાડી શકાય એમ છે કે નથી પાડી. પાંચ વ્રત ફોલો કરવા પડે. જો જૈન ધર્મ નું પાલન કરું તો પાંચ વ્રત. પેલું સત્ય બોલવાનું, મારાથી આ દેખ તો દેવાઈ જાય. સત્ય બોલવાનું, સાચું બોલવાનું. હવે આ લગભગ આપણે કેટલા અંશે પાલન કરી શકીએ એ આપણને ખબર છે, બરાબર. સત્ય બોલવાનું. સેકન્ડ નંબર નું હિંસા નહીં કરવાની. હિંસા એટલે કોઈને મારવું હોય તો હિંસા છે, કોઈનું મનમાં મનમાં ખરાબ વિચારવું એ હિંસા છે. તો હવે હિંસા તો આપણે સવારથી અત્યાર સુધીમાં કરી જ નાખી છે. પેલો પુરુષ ને બીજો પુરુષ હાજર થાય એટલે ત્રીજા પુરુષની ગહતા જ હોય. તો આ હિંસા થઈ એક પ્રકાર. બોલો આવવાની તૈયાર એ હોય એટલે ના કહેવાય મારાથી ના. તો હિંસા જ થઈ એક પ્રકાર. સત્ય બોલવાનું, હિંસા નહીં કરવાની, અસ્તે ચોરી નહીં કરવાની. આ એક કદાચ વ્રત ને આપણે ફોલો કરીએ કે જો સમય અને સાથ સહકાર આપે રાખે તો. બાકી એવું નથી કેતા ચોરી આપણે ન કરીએ, કરવી પડે. સમય ઝુકાવે એમ ઝુકવું પડે. આજ પરિસ્થિતિ હારી છે, કાલ સવારે સ્થિતિ વણસી ગઈ. પેટ માટે માણસ ગમે કરે, પેટ માટે માણસ ગમે કરે. ચોર કે થોડો જન્મીને આવે છે, અહીં જન્માયો છે આપણે બધા ભેગા મળીને નાય, અરે પેટ માટે ગમે કરે. તો એ કદાચ પાલન થઈ જાય આપણાથી કે ચોરી ન કરીએ. કદાચ અપરિગ્રહ વસ્તુનો સંગ્રહ ન કરવો તો એ કરીએ છીએ આપણે. બાજરાના દાણા ભર્યા જ છે બે બે વર્ષના બેરલું, બધી વસ્તુનો સંગ્રહ કરીએ છીએ. હા, એની રોટલી એને નાખતા એ વઘારવા હારું થઈને રાખી હોય સવારે, તો આ સંગ્રહ જ કરીએ છીએ ને. એ ઘેરવા દે સવારે બટકા વઘારીને ખાવું, વઘારીયા ચંદન ચકોરીને, ઓલી ચકોરીને, આ ચકોરીને કઈ કરી નાખી હોય. કેવા કેવા લેટેસ્ટ નામ આપેલા છે. હારું છે, ઘોસંદન નામ નથી આપતા. ઘોસંદન બોલાય કેવું, ઘોસંદન. ચંદન તો છે જો આગળ ચર્ચા વધારીએ. તો ચાર વ્રત આપ્યા હતા. ફરી એક વખત હું વ્રત કહું છું, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બરાબર. અને પાંચમું વ્રત અન્ય નહોતું આપ્યું. જૈન ધર્મમાં પાંચ વ્રત જોવા મળે. ચાર અહીંયા આપ્યા હતા પાર્શ્વનાથે, પાંચમું વ્રત મહાવીર સ્વામી આપ્યું હતું. બ્રહ્મચર્યાશ્રમ, જીવનનો અંતિમ સમય સંન્યાસ લઈ લેવાનો, બીજે વયુ જવાનું. પાંચ વ્રત આપ્યા હતા. ચાલો કે તો પંચાસર ની અંદર વનરાજ ચાવડા પાર્શ્વનાથ નું દેરાસર બનાવે. કદર કરે છે, બધાની કદર કરે છે. આ શીલગુણ સૂરીજી ની કદર થઈ રહી છે. દેરાસર બનાવ્યું. આ દેરાસર ની અંદર વનરાજ ચાવડો ત્રણ જણાની પ્રતિમા મુકાવે છે. એક પોતાની, એક મામાની, એક શીલગુણ સૂરીજીની. ત્રણ જણાની પ્રતિમા મુકાવી આ દેરાસર ની અંદર વનરાજ ચાવડો. આ પ્રશ્ન બને ચાવડા વંશ માંથી પ્રશ્ન સૌથી અગત્યનો જો કોઈ કાઢવો હોય તો આ નીકળી શકે કે પંચાસરના પાર્શ્વનાથના દેરાસરમાં તમને નીચેનામાંથી કોની પ્રતિમા જોવા મળશે અથવા નહીં મળે. વનરાજ ચાવડાની છે, સુરપાળની છે અને શીલગુણ સૂરીજીની છે. ત્રણની પ્રતિમા આપણને ત્યાં જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ. આ વનરાજ ચાવડાએ બનાવેલું એક સ્થાપત્ય. સેકન્ડ નંબરનું સ્થાપત્ય આપણે જોઈએ. હા, કદર કરે છે ભાઈ. હમણાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો, તમે જોયું હોય તો. કોઈ એક વ્યક્તિ છે એ આપણા સ્થાનિકનો જ વિડીયો હતો, ઓડિયો વાયરલ થયો. વિડીયો નો ઓડિયો હતો. હા, કંઈક હારી એવી પોસ્ટ ઉપર મામલતદાર કે કલેક્ટર બની ગયો. આપણે આ નજીકનો જ ક્યાંકનો કોઈ છે, મામલતદાર કલેક્ટર બની ગયો. એના દોસ્તારે એને ફોન કર્યો, બરાબર. એવો એક ઓડિયો. હવે એની ફૂલ પ્રૂફ માહિતી આપણી પાસે નથી કે હકીકતમાં શું ઘટના છે, પણ આવો વિડીયો વાયરલ હતો એટલે આપણને ખબર છે, બરાબર. પોરબંદરનો હતો, હાલો ભાઈ, પોરબંદરનો હતો. તો એના દોસ્તારે ફોન કર્યો, કાયલા તો દોસ્તાર હોય એટલે તો કાયલાથી જ શરૂઆત થવાની છે. સારું તો ગાઈડથી ન શરૂઆત થાય, ગાઈડથી એ શરૂઆત થાય. મિત્રતા તો શું છે આપણે બધા સારી રીતે જાણીએ છીએ ને, બરાબર. આપણે તો દોસ્તારી પછી અત્યારે સાહેબ જ કહેવાનો થાય. તારે હું અત્યારે કલેક્ટર છું એકચ્યુઅલી, એનો તારે મને સાહેબ કહેવાનો થાય. એટલે ઓલો કે પણ યાર આપણે
હવે આપણે આપણે કરમાય કે જેલ ભેગો કરી દે, જોઈ લીજે જેલ ભેગો કરી દે. એટલે ભાઈ વનરાજ ચાવડો એવો નથી, બધાની કદર કરે છે બરાબર. જોકે એમાં એ કલેક્ટર સાહેબ ને કદાચ વાક નહીં હોય શકે, કંઈક આગળ બીજી ઘટના બની હોય શકે છે, હું હોય આપણે જાણતા ના હોય એટલે. પણ આ તો ઓડિયો વાયરલ હોવો એક હતો એટલે આપણને ખબર છે બરાબર. ઘટના આખી ખબર નથી ત્યાં સુધી આપણે કલેક્ટર સાહેબ ને દોષી ન ઠેરવી શકીએ અને ઓને વ્યાજબી ન ઠેરવી શકીએ. એ જે હોય મેટર આખી બીજી હોય છે કંઈક કદાચ. રેડી, જોઈએ આગળ. પંચાસર ની અંદર પાર્શ્વનાથ નું દેરાસર બનાવ્યું વનરાજ ચાવડા. સેકન્ડ નંબર ની વસ્તુ જોઈએ આપણે. ચાંપાનેર સિટી બનાવ્યું, ચાંપાનેર ની બધી ઇન્ફોર્મેશન હું આપું છું, જોઈ લ્યો. ચાંપાનેર, ચાંપાનેર શહેર પેલા તો ક્યાં આવેલું છે? તો કે ચાંપાનેર શહેર આવેલું છે પાવાગઢ પર્વત ની તરફ. પેલા તો ચાંપાનેર નું લોકેશન જોઈ લ્યો બરાબર. પંચમહાલ જિલ્લો, પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢ પર્વત ની તળેટી માં આવેલું છે ચાંપાનેર શહેર. ક્યાં આવ્યું? હા, ચાંપાનેર શહેર ની સ્થાપના કોણે કરેલી છે? તો કે ચાંપાનેર શહેર ની સ્થાપના વનરાજ ચાવડાએ કરી છે. વનરાજ ચાવડાએ કરી છે ચાંપાનેર શહેર ની સ્થાપના પાવાગઢ પર્વત ની તળેટી માં. હવે જે સમયે ગુજરાત ની અંદર બેગડા નું શાસન આવતું હતું, બેગડો બેગડો ફતેહ ખાન જીનકો હતો, ત્યારે મમ્મી પપ્પાએ ફતેહ ખાન નામ રાખ્યું હતું. બીબી મુઘલી નો દીકરો ગ્યાસુદ્દીન મોહમ્મદ શાહ નો દીકરો બેગડો, બેગડો બેગડો ઝીણકો હતો ત્યારે ફતેહ ખાન નામ હતું. પિતાનું નામ ગ્યાસુદ્દીન મોહમ્મદ શાહ, માતાનું નામ બીબી મુઘલી હતું બરાબર. 13 વર્ષની ઉંમરે ગાદી આવ્યો હતો. ગાદી આવતાની સાથે ફતેહ ખાન માંથી નાસરુદ્દીન મોહમ્મદ શાહ નામ ધારણ કર્યું. બેગડો ક્યાંય નહીં મૂકે, નાસરુદ્દીન મોહમ્મદ શાહ મૂકશે. 2019 નું બિન સચિવાલય ક્લાર્ક નું રદ થયેલું પેપર હતું ને એમાં પ્રશ્ન હતો, તો બેગડો ક્યાંય ઓપ્શન માં નહોતો. બેગડાની જગ્યાએ નાસરુદ્દીન મોહમ્મદ શાહ નામ રાખ્યું હતું. છોકરા મૂંજે છે બેગડો બેગડો ભણીને ગયા હોય, બેગડો આખો લેક્ચર હાલે હો બેગડો. જેવો રાજા બન્યો ત્યારે એના માતા વિધવા બની ચુક્યા હતા. બીબી મુઘલી વિધવા, બાપા મેરા તો રાજા બન્યું નહીં તો આપણે સમજીએ કે બીબી મુઘલી વિધવા બની ચુક્યા હતા. અને હવે ઇતિહાસ તો જો શું કરશે, એક દીકરો એની વિધવા માના લગ્ન કરાવે છે. દીકરા એમના લગ્ન કરાવ્યા. એક મુસ્લિમ સંત હતા, સંત શાહે આલમ સાહેબ. સંત શાહે આલમ ની સાહેબ સાથે બેગડો એની માતાના લગ્ન કરાવે છે. અને ભાઈ બેગડાએ ઘણા બધી લડાઈઓ જીતી હતી અને ઘણા બધા એમને પરાક્રમો કરેલા છે બરાબર. સંસ્કૃત ની અંદર જેને અન્યાય અંધકાર મારતંડ અન્યાય વૃણ વૃક્ષો અને મૂલમૂત્ર આવા નામથી પણ ઓળખવામાં આવે. સિદ્ધરાજ જયસિંહ સાથે જેને કમ્પેર કરવામાં આવે, ગુજરાતનો અકબર જેને કહેવામાં આવે છે, એ બેગડો. બેગડો એ રાજ કરતો હતો અમદાવાદ ની અંદર અને બેગડા એ આક્રમણ કર્યું ક્યાં? ચાંપાનેર ઉપર. જોકે બેગડો ચાંપાનેર ઉપર આક્રમણ કરે છે. ચાંપાનેર નો આખો ઇતિહાસ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ સુધી ની સફર જોઈ લઈએ બરાબર. બેગડા એ ચાંપાનેર ઉપર આક્રમણ કર્યું. 1482 માં બેગડો આક્રમણ કરે છે. હા, બેગડાએ જયારે આક્રમણ કર્યું ચાંપાનેર ની અંદર, ત્યારે ચાંપાનેર ની અંદર રાજા કોણ હતા? તો કે ચાંપાનેર ની અંદર તે સમયે રાજા હતા ચૌહાણ વંશના રાજા પતય રાવળ જયસિંહ રાજ કરતા હતા. જયસિંહ રાજ બેગડાએ આક્રમણ કર્યું છે. ચૌહાણ વંશના રાજા પતય રાવળ જયસિંહ રાજ કરી રહ્યા છે. બેગડાએ ચાંપાનેર ને 20 મહિના સુધી ઘેરી લીધું. 20 મહિના નો ઘેરો નાખ્યો બેગડાએ. શોર્ટમાં લખું છું, બધું ધ્યાન રાખજો, લખતા નથી એટલે તમે બરાબર. 20 મહિના સુધી બેગડાએ ઘેરી લીધું ચાંપાનેર ની અંદર. કોઈ એન્ટર નહીં ચાંપાનેર ની અંદર થી, કોઈ બારો બાર નહીં, ઘેરી લીધું. હવે જુનાગઢ ને કદાચ આપણા જુનાગઢ ને જો ફરતી બાજુથી કદાચ ઘેરી લેવામાં આવે ને તો જુનાગઢ ની પ્રજા 6 મહિનામાં હાંફી રહી. એમ કે જુનાગઢ ની અંદર બધી વસ્તુ આવતી ક્યાંથી હોય? બહારથી આવતી હોય ને. બહારથી સ્ટોક કેટલો કરે? હવે એમના કહેતા કઠોળ ખાઈને બટેટા ખાઈને જીવી લેવું, એ ડીસા ધારાથી આવતા હોય છે. અને કઠોળ એ અમારા ઘેડ માંથી આવે બરાબર. એટલે એમ ન કેતા કે કઠોળ ખાઈ જેલો, દહીં દૂધ ઘી છાસ માખણ રીંગણા બટેટા ટમેટા કરેલા કોબી દૂધી ગલકા મરચા થી માંડી બધું બહાર થી જ આવે છે. 6 મહિના ગોટો વરી જાય આગળ. પ્રોપર જુનાગઢ ની અંદર કઈ નથી થતું. મોતીબાગ સર્કલે ઇન્દિરા ગાંધી ના પગ પાસે ત્યાં કઈ થતું નથી. એટલામાં પુતરા પાસે કે જ્યાં બે રીંગણી ના છોડવાય વહેવાય આ લોકો, ત્યાં કોઈ વસ્તુ નથી થતી બરાબર. ચલો ભાઈ, તો 20 મહિના ઘેરી લીધું. ચાંપાનેર ની પ્રજા એ હતું ત્યાં સુધી ખાધું બધું બરાબર. હવે પતય રાવળ જયસિંહ ને એમ લાગ્યું ગજનો ભેગું નહીં થાય. એટલે પતય રાવળ જયસિંહ શું કરે છે? તો કે પતય રાવળ જયસિંહ હવે નાસી છૂટે ભાગી ગયા ભાઈ, વન ની અંદર વહી ગયા, ડુંગરાઓ ની અંદર વહી ગયા બરાબર. જેવા પતય રાવળ જયસિંહ નાસી છૂટે છે કે બેગડો
1484 માં ચાંપાનેર કબજે કરી લે. આક્રમણ 1482 માં થઈ ગયું હતું. 20 મહિનાનો ઘેરો પૂરો છે. 1484 ની સાલ આવી ગઈ. 1484 ની અંદર બેગડો ચાંપાનેરને જીતી લે છે. બેગડાએ ચાંપાનેરને જીતી બેગડાએ ચાંપાનેરને હું નામ આપ્યું મુહમ્મદાબાદ. હવે આ ખબર કેમ પડે કે બેગડાએ ચાંપાનેરને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું? તો કે ન્યા જે સિક્કા બનતા ચાંપાનેરની અંદર બેગડો ટંકશાળા બનાવશે. આગળ ટંકશાળા પણ બનાવશે. એ ટંકશાળાની અંદર જે સિક્કા બનતા હતા ને બરોબર, એ સિક્કા છે એની ઉપર મુહમ્મદાબાદ શબ્દ પ્રિન્ટ થયેલો હતો. એની ઉપર મુહમ્મદાબાદ શબ્દ પ્રિન્ટ થયેલો હતો. ત્યાંથી ખબર પડે છે કે બેગડા ચાંપાનેરનું નામ મુહમ્મદાબાદ રાખ્યું હતું. બેગડો ચાંપાનેરને મુહમ્મદાબાદ નહોતો કહેતો. બેગડાએ ચાંપાનેરને મુહમ્મદાબાદ નામ આપ્યું એમાં ના નથી, પણ બેગડો ચાંપાનેરને શું કહેતો હતો? બેગડો ચાંપાનેરને શહેરે મુકર્રમ કહેતો હતો. અને બેગડાએ ચાંપાનેરને જીતી પોતાની ચોમાસાની રાજધાની બનાવી નાખી. બેગડાની 3 રાજધાની હતી. ચોમાસાની અલગ, ઉનાળાની અલગ, શિયાળાની અલગ. ઉનાળાની અમદાવાદ હતી, ચોમાસાની ચાંપાનેર બનાવી હતી, અને શિયાળાની જુનાગઢ હતી. હાલો થોડીક સ્પીડ પકડાઈ ગઈ છે, પાછું રિપીટ કરું છું. ચાંપાનેર શહેરની સ્થાપના કરી વનરાજ ચાવડાએ. પંચમહાલ જિલ્લાની અંદર આવેલ છે, પાવાગઢ પર્વતની તળેટીમાં. બેગડાએ ચાંપાનેર ઉપર આક્રમણ કરેલું છે બરાબર. 1482 માં બેગડો ચાંપાનેર ઉપર આક્રમણ કરે. જ્યારે બેગડાનું ચાંપાનેર ઉપર આક્રમણ થયું ત્યારે ત્યાં ચૌહાણ વંશના રાજા પતેરાવળ જયસિંહનું શાસન ચાલુ હતું. બેગડાએ 20 મહિના સુધી ચાંપાનેરને ઘેરી નાખ્યું હતું. ઘેરાના અંતે પતેરાવળ જયસિંહને એમ લાગ્યું કે હવે આપણું આમાં ભેગું થાય એમ નથી, એટલે પતેરાવળ જયસિંહ પછી અહીંથી નાસી છૂટે છે. જેવા પતેરાવળ જયસિંહ નાસી છૂટા, બેગડાએ ચાંપાનેરને કબજે કરી લીધું. ચાંપાનેરને કબજે કરી બેગડો નામું આપે છે મુહમ્મદાબાદ. પણ બેગડો ચાંપાનેરને મુહમ્મદાબાદ નહોતો કહેતો, બેગડો ચાંપાનેરને શહેરે મુકર્રમ કહેતો હતો. અને બેગડાએ પોતાની ચોમાહાની રાજધાની બનાવી નાખી. આવું બધું હાલતું હતું. હજી ત્યાં જયસિંહ મળી આવ્યા. જયસિંહ મળી આવ્યા ત્યાં હું લખતો નથી પૂરું. જયસિંહ મળી આવ્યા, જયસિંહ મળી આવ્યા એટલે બેગડા સમક્ષ લઈ આવવામાં આવ્યા. અને બેગડો એને કહે છે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. જયસિંહ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. જયસિંહ કહે છે બેગડા એ તો હું નહીં કરી. ત્યારે આગળ જે વિધિ હવન દાખલા જે કરવા હોય તું કરી શકે છે. ઇસ્લામ ધર્મ અંગીકાર નહીં કરી. અને ઇસ્લામ ધર્મ અંગીકાર ન કરવાના કારણે બેગડો પતેરાવળ જયસિંહની શું કરે છે? હત્યા કરે છે. પતેરાવળ જયસિંહની હત્યા થઈ ગઈ એટલે એમના પત્ની અહીંયા સતી થઈ ગયા. પીઆઈ ના પેપરમાં પ્રશ્ન પૂછાઈ ગયો. પોલીસ ઇન્સ્પેક્ટર નું પેપર 3/1/2021 પેપરની ડેટ છે, જોવું જોઈ લેજો. પણ ન્યા આવી રીતે પ્રશ્ન પૂછ્યો હતો. જો આવી રીતે કોઈ બુકમાં લખેલ ના હોય, આખો કોન્સેપ્ટ સમજા હોય તો તમને જવાબ મળે કે બેગડાના ચાંપાનેર ઉપર આક્રમણ વખતે કયા રાજાના રાણી સતી થયા હતા. તો સમજી લેવાનું કે આ મૈરા છે, આ રાજા મૈરા તો એના જ રાણી સતી થયા ને. આ પછી કઈ થોડા બીજા રાણાના રાજાના રાણી કઈ સતી થાય? એ તો પછી સમજવું પડે ને તમારે કે પતેરાવળ જયસિંહ મૈરા છે તો એના રાણી જ સતી થવાના છે. ત્યાં રાખેંદાર કે નવગઢના રાણી સતી ના થાય ને યાર, એ જુનાગઢની મેટર હોય તો થાય. પતેરાવળ જયસિંહની હત્યા કરવામાં આવે છે. પતેરાવળ જયસિંહના એક દીકરાને બેગડો ઉછેરે છે. એક દીકરાને ઉછેરે છે પતેરાવળ જયસિંહના એક દીકરાને ઉછેરે છે ને એના દીકરાને ઉછેરી એને બેગડાએ ઇસ્લામ નામ આપ્યું હતું. અને એક તમને જાણીને કદાચ આશ્ચર્ય થાય બરોબર, કે ગુજરાતની અંદર સ્વતંત્ર સલ્તનતના જે રાજા આવ્યા, તાતાર ખાન થી શરૂઆત થાય. તાતાર ખાન કયો? કે મુહમ્મદ શાહ પેલો કયો બરોબર. તાતાર ખાન ને ઝફર ખાન ને કુતુબદ્દીન અહેમદ શાહ ને બરોબર ગિયાસુદ્દીન મુહમ્મદ શાહ ને આ બધા જે રાજા આવ્યા હતા, મુઝફ્ફર શાહ, આ બધા રજપૂત જ હતા. રજપૂત માંથી ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે ઇસ્લામ ધર્મ તરફ આવી ચુક્યા હતા ને આવી રીતે રાજા બન્યા હતા. ઝફર ખાને જોયું ને, ટાંગ જ્ઞાતિનો રજપૂત હતો, ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તો એક રીતે આ બધા રજપૂત રાજા જ હતા. રજપૂત માંથી ઇસ્લામ તરફ આવેલા છે. એટલે આખો વંશ જે આપણે જોવા જઈએ બરાબર, તો એનો ઇતિહાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાં આવી રીતનું વર્ણન આખું આપેલું છે બરાબર. ચલો કે જોઈએ. તો બેગડો એક દીકરાને ઉછેરે છે, એને ઇસ્લામ બનાવે છે, મલ્લેક હુસેન એવું નામ આપે છે. હવે જો હવે બેગડો આ બધું ડેવલપિંગનું કામ કરશે. આ તો બધી વિધિ થઈ ગઈ, જીતાઈ ગયું, નામકરણ થઈ ગયું, રાજધાની બની ગઈ, આવું બધું થઈ ગયું. હવે બેગડો અહીંયા ડેવલપિંગનું કામ કરે, બધા સુધારા વધારા કરે છે. બેગડો ચાંપાનેરની અંદર, બેગડો ચાંપાનેરમાં 5 દરવાજા બનાવે છે. બેગડો ચાંપાનેરની અંદર ટંકશાળા બનાવે છે, ટંકશાળા બનાવી હતી સિક્કા બનાવવા માટે. બેગડો ચાંપાનેરની અંદર એક લશ્કરી બેંક ઊભી કરે છે. બેગડા ચાંપાનેરમાં એક લશ્કરી બેંક ઊભી કરી. ચાંપાનેરની અંદર એક દરવાજો આવેલો હતો, ચાંપાનેરમાં એક દરવાજો આવેલો હતો. એ દરવાજાને બેગડો જહાપનાહ નામ આપે છે. જહાપનાહ, જહાપનાહ, જહાપનાહ,
આવું નામ આપે છે બેગડો, બરાબર. ચાપાન ની અંદર કિલ્લો હતો, સોરી કિલ્લો હતો, એ કિલ્લાને બેગડા જહાપન આવું નામ આપ્યું. ટંકશાળા બનાવી નાખી, લશ્કરી બેંક બનાવી નાખી, બરાબર. આવું બધું બેગડાએ ડેવલપિંગ નું કામ કર્યું. અને બેગડો ચાંપાનેરમાં કેવડા, કેટકી, ખજૂરી, નગીના, જામા, બરાબર, આ બધી મસ્જિદો બનાવે છે. આટલી બધી બેગડાએ મસ્જિદો બનાવી નાખી. કેવડા, કેતકી, ખજૂરી, નગીના, જામા. જો મસ્જિદના નામ મોટા ભાગે જામા, ઝુમી, ઝુમા વધારે જોવા મળે. જામા, ઝુમી, ઝુમા આવું વધારે જોવા મળે. હવે જામા, ઝુમી, ઝુમા હોય છે, જુમ્મો એટલે શુક્રવાર. જુમ્મો એટલે શુક્રવાર. મુસ્લિમ લોકો માટે શુક્રવાર છે બહુ અગત્યનો વાર છે. શુક્રવાર છે એ લોકો માટે. આપણા માટે તો લગભગ બધા વાર, આપણે તો અલગ અલગ વાર આપણા માટે અગત્યતા ધરાવે. કોઈ રવિવાર ને કોઈ સોમવાર, અમે ગુરુવાર છીએ, આમ બુધવાર રહ્યા, કોઈ મંગળવાર રહી, કોઈ રવિવાર રહી, હમણાં શ્રાવણ મહિનો ચાલુ થાય, સોમવાર ચાલુ કરી દે. આપણા માટે કોઈ વાર ફિક્સ નથી. એમ આપણે લગભગ સાથે સાત વાર ને આઈએમપી આપીએ છીએ. અલગ અલગ વ્યક્તિના મતે અલગ અલગ આઈએમપી વાર છે. એક વાર પરીક્ષામાં નહીં પૂછાય આઈએમપી છે એટલે, બરાબર, બધા માટે. પણ મુસ્લિમ લોકો માટે એક જ જામા, જુમ્મો, જુમ્મો શુક્રવાર. તમારું ગીત સાંભળો, જુમ્મે કી રાતે, એનું ગુજરાતી કહે શુક્રવાર ની રાત છે, કાલ શનિવાર ની થાય. અત્યારે માર્ગદર્શન ગાઈડલાઇન્સ બહુ વધી ગયા છે, છોકરાઓને સલાહ સૂચન બહુ થોડીક વધારે વધી ગઈ, બરાબર. આ ઓલા જેવું છે કામકાજ યાર, જે આવે ને અત્યારે. એક તો સ્ટુડન્ટ ઓલરેડી ડિપ્રેશનમાં છે બિચારા, બે બે ત્રણ ત્રણ વર્ષથી મહેનત કરે છે, સલાહ ઝીકીને વયા છે. તમે આમ ન કરાય, હું તને કહું ને. આ તમે બોલો, એ ઉદાહરણ છે, જોક્સ કયો તો જોક્સ ને જી કયો, કે એક ટીટોડી હતી, ટીટોડીના બચ્ચાને દરિયો ઢળી ગયો. દરિયો, ટીટોડી નું મગજ વયો ગયો, દરિયાનું મોજું આવ્યું, દરિયા કિનારે મુકાય છે ટીટોડી, ઈંડા મુકા, ઢળીને વયો ગયો બધા. ટીટોડી ને કમાન છટકી ગઈ, કાકરી ઉપર દરિયાને મારી, અને ચાલુ કરી દીધી તો કાકરી ઉપર, કાકરિયું, કાકરી ઉપર કાકરિયું મારવાનું ચાલુ કરી દીધું દરિયાની અંદર, બરાબર. એટલે બીજું એક પક્ષે એવું કબૂતરું ટૂટું કે હું કરે તું ક્યાં, તો દરિયાને ભૂરી દેવો છે, મારે ગમે એમ કરીને મારા ઈંડા પાછા લેવા છે. એટલે કબૂતર કે મુકાઈ ગયા હોય છે કરા, દરિયાને હું તો ભૂરી હકી કે કઈ, તો કે સલાહ નથી જોતી, મદદ થતી હોય તો કઈ ન કરેવા દે. એટલે કબૂતર કે હા તો હું એ મદદ કરું. હવે કબૂતર ને ટીટોડી બે જાય એમાં પાણા નાખવા, બરાબર. એવામાં પોપટ ઉઠતો ઉઠતો આવ્યો, આ બેને કાકરા નાખતા જઈને કે હું એલા આયતરું કે બસ દરિયાને બુરવાનો થાય ગમે એમ કરીને કોઈ પણ ભોગે. એટલે પોપટ કે પણ મામા આવા દરિયો થોડો બુરાય, તમે બે વર્ગો કાકો, તમારું પેઢીઓ આવે તો નો બુરાઈ ગયા. હા સલાહ ન જોતી તાર, મદદ થતી હોય કે બાકી રેવા દે, સલાહ હારું તને નથી લાગ્યો, મદદ થતી હોય કે. એટલે પોપટે વેરગો બધા સાઈમાં, ચાલો કે મદદ કરવા એવું હાલ થાય એટલું કરીએ બને ત્યાં. એવામાં ઉઠતું ઉઠતું ગરુડ ત્યાંથી નીકળ્યું. એટલે ગરુડે જોયું કે આ બધા કઈ જાય માં આ બધા. હા એટલે ગરુડ આવ્યું ને, ગરુડે બધાને પૂછ્યું હું એલા કરો, બસ દરિયાન ગુરવાન થયા ટીટોડી ના જોઈને બિસાડી ના ઈંડા ઢળી ગયો કે યાર, હેરાન કરી દીધી, કાલ ની રડે ખાતું નથી કે બિસાડી. દરિયો એ કે પણ થોડો એ કે બુરી હકાય કે કઈ, બરાબર. તો સલાહ ન જોતી તારે મદદ થતી હોય તો કર, બાકી એ રેવા દે, તું સલાહ એ રેવા દે, એ તો ઘણા આવીને વયા ગયા. એટલે ગરુડે જાય મૂકતો, હાલો ને તો ભાઈ આમાં એના ઈંડા બિચારીના જો બાયણે આવી જતો આપણે શું ખાઈ જાય, બે કાકરા નાખવા લાગે. ગરુડ શું છે ને તમને બધાને ખબર છે, ભગવાન વિષ્ણુ નું વાહન છે. હા ભગવાન વિષ્ણુએ જોયું કે ગરુડ હમણાં બે ત્રણ દિવસ કઈ દેખાતું નથી, ક્યાંક ગદનું પાઠે ભરાઈ ગયું લાગે ગરુડી કે ગદનું દેખાણું નહીં કે ગરુડી કેવડા. ભગવાન ને ક્યાંક જવું હોય છે, ગાડી ટાળે નથી હાજર. એટલે ભગવાન ગરુડ ને ગોતતા ગોતતા આવ્યા દરિયા કિનારે. દરિયા કિનારે જોયું તો આ બધા ગરુડ ને બધા જમા હતા, હાલો હાલો પાણા. એટલે ભગવાન આવીને પૂછ્યું કે શું છે કે આ બધું, કે આ પ્રભુ તમે તો હવે અંતર્યામી છો, તમને તો બધી ખબર હોય, આ ટીટોળી ના ઈંડા જોઈને બિચારીને કે દરિયો ઢળીને વયો ગયો છે. હા અને અમે કે બધા બુરીએ છીએ કે દરિયો બુરાઈ જાય ને આ બધા પાછા એ કે બરોબર આવી જાય કે. એટલે ભગવાન ની કમાન છટકી ગઈ, મમ્મા બાપા તમે શું વેવલા વેળા એટલે આ દરિયો જો નહીં કે તમે આ તમ પ્રભુ સલાહ ન જોતી મદદ થતી હોય તો એટીટ્યુડ ગરુડ નો એટીટ્યુડ. આ ભગવાન ધારે તો શું થાય,
ટૂંકમાં નાની એવી પહેલથી ગમે થઈ શકે, મદદની ભાવના નથી આપણી અંદર, બસ સલાહ દેવા વાળા ગામડે ગામડે પડ્યા છે. હજી પણ તમારો છોકરો હજી નથી લાગ્યો કે આવા આવા, બસ આ જ વસ્તુ જોઈએ છે, આ જ વસ્તુ જોઈએ છે. મેણા ટોણા છે ને, મારી દ્રષ્ટિએ નોકરી અપાવવામાં સૌથી વધારે ભાગ ભજવતું તો મેણા ટોણા. બાકી જેની જરૂરિયાતો પૂરી થાય ને, જેની જરૂરિયાત પૂરી થાય, પાંચ માગે ને પચાસ મળી જાય ને, એક જ નોકરો નથી આવવાનો. કેમ કે એને જરૂરિયાત નથી દોસ્ત, એને જરૂરિયાત નથી. જેને જરૂરિયાત છે એને નોકરી વહેલી આવે છે, અને જેને શોખ છે, ઘણાને શોખ હોય હવે, ઘણાને ફોરેસ્ટ નો શોખ હોય. તમે મારે એક છોકરો હતો આજથી ચાર વર્ષ પહેલા, કોન્સ્ટેબલ ની તૈયારી કરતો બિચારો, હાવ પરિસ્થિતિ ખરાબ, સાયકલ લઈને આવતો દૂર દૂર ગામડામાંથી 10-11 કિલો સાયકલ લે, ભણવા વાળા એમ ભણાયો. બે ત્રણ છોકરા મારે એવી રીતના હતા, કાંજિયા અજય કરીને એક છોકરો આવતો, એ બિચારો બહુ સ્ટ્રગલ કરતો, મહેનત બિચારા બહુ કરેલી હતી. અત્યારે કોન્સ્ટેબલમાં કદાચ મેરિટમાં નામ તો છે, પણ હવે ચડે ના ચડે એ ખબર નથી. ધાર ઉપર છે, ધાર ઉપર છે છોકરા બધા. એટલે મેં સમજાવ્યું એક દી છોકરા, મેં કીધું યાર તું કોન્સ્ટેબલ ની જ કરે, બધી કરે ને મમ્મી, હાથમાં હવે લઈ લેવાય. મેં કીધું અમારે તને ગોલ રાખ્યા જેવું નથી, સોરસ જ રખાય અટાણે, જે આવે ખેંચી લેવાય, ગોલ ના જમાના વયા ગયા. મેં કીધું મને કે સાહેબ એ ભલે કે તમે સાચા છો, એ કે પણ લેવી તો કોન્સ્ટેબલ, બાકી આપણે બીજી એક લેવાની થતી નથી. મેં પ્રેમથી સમજાવ્યો, બે ત્રણ વાર સમજાવ્યો, તને હું સાચી સલાહ આપું છું, જે આવે લઈ લેવાય. અત્યારે પીએચડી કરેલો પટ્ટાવાળાની મુકતો નથી, જે આવે લઈ લે છે, ગવર્મેન્ટને અત્યારે માણસો એક્સેપ્ટ કરે છે. એને લેવી તો કોન્સ્ટેબલ લેવી, પછી નો સમજો, પછી મેં સમજાવ્યો નહીં વધારે. કેમ કે હવે એનું એક લક્ષ્ય જીને બનાવ્યું છે, બાકી આ જમાના મુજબ તો આપણે જોવા જઈએ, જે હાથમાં આવે લઈ લેવાનું થાય, જે હાથમાં આવે ને લઈ લેવાની થાય, બરાબર હે. પછી તમારું જે કઈ ગોલ રખાય, પણ એક વખત જે આવી ગઈ ને નોકરી, બરાબર, એને સાઈડમાં ચાલુ રાખી, એટલે પ્રેશર વયું જાય મગજમાંથી, આમાંથી પ્રેશર વયું જાય, બરાબર. દબાણમાં તમે કામ કરશો, દબાણ દબાણની અંદર તમે કામ કરશો. આવી પાછા આવ્યા હતા અહીંયા, બરાબર. તો આવી બધી મસ્જિદો બનાવે છે, કેવડા છે, કેતકી છે, ખજૂરી છે, નગીના છે, જામા છે, આવી બધી મસ્જિદ. બેગડાની ઈચ્છા ચાંપાનેર ને બીજું મક્કા બનાવવાની હતી, મક્કા, મક્કા મદીના એવું સાઉદી અરેબની અંદર હજની યાત્રા થાય છે. દરેકે દરેક મુસ્લિમ લોકોની એક એવી ઈચ્છા હોય કે એક વખત મક્કા મદીના જાય, સાઉદી અરેબની અંદર જાય, હજની યાત્રા કરે, પવિત્ર કાબાના દર્શન કરે, ત્યાં રહેલા ઝમઝમના પાણીને આંખે અડાડે, આવીની આશાઓ હોય છે. કેમ આપણે હિન્દુ લોકોની આશા, એકવાર મથુરા જઈએ, કાશી જઈએ, બદ્રીનાથ જઈએ, દ્વારકા જઈએ, કેદારનાથ જઈએ, બધાના જઈએ, ઉષાકોટડા જઈએ, આપણી હિન્દુ લોકોની આસ્થાના કેન્દ્રો છે, બરાબર. મુસ્લિમ લોકોની એક આસ્થાના કેન્દ્રો હોય છે કે એક વખત હજની યાત્રા કરે. એટલે બેગડાની ઈચ્છા એવી હતી કે ભાઈ ન્યા હજની યાત્રા કરવા જાવી, મક્કા મદીના જાવું સાઉદી અરેબ ની અંદર, એના કરતા હાલ ને હું અહીંયા જ મક્કા ઉભું કરી દઉં, મિનિ મક્કા. હા, એટલી બધી મસ્જિદો બનાવી, કેવડા, કેતકી, ખજૂરી, નાગા, નગીના છે, જામા મસ્જિદ, જાજી બધી મસ્જિદો અહીંયા બનાવી નાખી. અને હજી એક મુદ્દો નોટ કરજો, બરાબર, છેલ્લો મુદ્દો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ 2004 તારીખ બહુ ઓછી બુકમાં લખેલ છે, 3 જુલાઈ 2004 ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીની અંદર સ્થાન આપવામાં આવ્યું, બરાબર. વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન પામનાર ચાંપાનેર ગુજરાતનું પહેલું સ્થળ છે. ગુજરાતનું પહેલું સ્થળ, ભારતની 26મી સાઇટ હતી આ. ગુજરાતની પહેલી સાઇટ હતી, ભારતની 26મી સાઇટ હતી આ. ચાલો કહેતો ચાંપાનેરનો ડેટા પૂરો થઈ ગયો. ચાંપાનેર શહેરની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. ચાંપા વાણિયાની યાદમાં બેગડાએ 1482માં ચાંપાનેર ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારે પતેરાવર જયસિંહ રાજ કરતા હતા. બેગડાએ 20 મહિનાનો ઘેરો નાખ્યો. ઘેરાના અંતે પતેરાવર જયસિંહ નાસી છૂટે, એટલે બેગડો 1484ની અંદર ચાંપાનેરને કબજે કરી લે. ચાંપાનેરને બેગડાએ કબજે કરી લીધું. ત્યારબાદ બેગડાએ ચાંપાનેરને મુહમ્મદાબાદ નામ આપ્યું, પણ બેગડો ચાંપાનેરને મુહમ્મદાબાદ કહેતો નહોતો. બેગડો ચાંપાનેરને શહેરે મુકરમ કહેતો હતો. બેગડાએ ચાંપાનેરને પોતાની ચોમાસાની રાજધાની બનાવી. આવું બધું હાલતું હતું. પતેરાવળ જયસિંહ મળી આવ્યા, બેગડા સમક્ષ લઈ આવવામાં આવ્યા. ઇસ્લામ ધર્મ અંગીકાર ન કરવાના કારણે પતેરાવળ જયસિંહની હત્યા થઈ. પણ બેગડો પતેરાવળ જયસિંહના એક દીકરાને ઉછેરે છે અને એને મલેક હુસેન આવું નામ આવે છે. બેગડાએ ચાંપાનેરની અંદર ટંકશાળા બનાવી હતી, લશ્કરી બેંક ઉભી કરી હતી, બરાબર, 5 દરવાજા બનાવ્યા હતા. સાથે સાથે બેગડાએ ચાંપાનેરની અંદર એક કિલ્લો આવેલો હતો, એ કિલ્લાનું નામ જહાપના કિલ્લો કરી નાખ્યું હતું. બેગડાએ ચાંપાનેરમાં કેવડા, કેતકી, ખજૂરી, નગીના, જામા આવી બધી મસ્જિદો બનાવી હતી. બેગડાની ઈચ્છા ચાંપાનેરને બીજું મક્કા બનાવવાની હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ ચાંપાનેરને 3 જુલાઈ 2004 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું.
તો 56 નો ડેટા મે બધો આપી દીધો છે ચલો કે આવીએ પાછા અહીંયા આપણો ટોપિક આલે છે વનરાજ ચાવડા રેડી ચલો કે 65 ની અંદર વનરાજ ચાવડાએ પાર્શ્વનાથ નું દેરાસર બનાવ્યું ચાપાનેર સિટી બનાવ્યું આ ત્રીજું સિટી અણહિલપુર પાટણ બનાવ્યું અણહિલ ભરવાડ ની યાદમાં બનાવ્યું તું સરસ્વતી નદીના કિનારે બસ બીજું એની અંદર કોઈ લખવાનું નથી રાજધાની તરીકે ઘણા વર્ષો સુધી રહ્યું અણહિલપુર પાટણ શહેર બનાવ્યું અને ચોથું સ્થાપત્ય કંઠેશ્વરી માતાનું મંદિર બનાવ્યું હતું કંઠેશ્વરી માતાનું મંદિર બનાવ્યું હતું વનરાજ ચાવડાએ કંઠેશ્વરી માતાનું મંદિર ક્યાં બનાવ્યું હતું તો કે પાટણ ની અંદર બનાવ્યું હતું પાટણ ની અંદર બનાવ્યું હતું કંઠેશ્વરી માતાનું મંદિર બનાવ્યું હતું ચલો ગરેડી ક્લિયર અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે બે રાજાની ઇન્ફોર્મેશન આપણે મેળવ્યું પેલા તો ચાવડાનું કનેક્શન કઈ રીતે મૈત્રકોળ સાથે છે એની આપણે ચર્ચા કરી ગયા ભૂતકાળ થોડોક ચેક કરો જયશ્રીગીરી ચાવડાની ઇન્ફોર્મેશન મેળવી વનરાજ ચાવડાની ઇન્ફોર્મેશન મેળવી પેલા વનરાજ ચાવડાની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ ગયા માતા કોણ બરાબર પિતા કોણ હતા મામા કોણ હતા ઉપનામ શું હતું ભવિષ્ય કોણીએ ભાઈ હતું કોણકાળ દોસ્તારો હતા કેટલા વર્ષની ઉંમરે પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું કેટલા વર્ષ સુધી રાજ કર્યું રાજધાની કઈ બનાવી રાજ્યાભિષેક કોના હસ્તે કર્યો હરખાયાથી પૂરું ફોકસ રાખો ને તો 80% યાદ રહી જાય 20% તો મહેનત કરવી પડે તમારે 20% તો મહેનત કરવી પડે મેં કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો છે તમને બરાબર હવે મુદ્દા ચાપોતકડ એનું નામ છે તો ચાપોતકડ તમારે યાદ રાખવું પડે શિલગુણ સુરીજી હતા તો એ શિલગુણ સુરીજી જ હતા હવે જોઈએ નેક્સ્ટ ચાવડા વંશના નેક્સ્ટ રાજા વનરાજ એક રાજા જોઈ લઈએ ચાલો એક રાજા જોઈ લે જો કે એની અંદર ચાર જ લીટી છે વધારે નથી ચાર જ લીટી બસ પૂરું કરીએ પછી બરાબર અને આજે ડેમો લેક્ચર આપણે સ્ટોપ કરીએ છીએ કાલથી રેગ્યુલર સ્ટાર્ટ ડેમો હારો જોઈએ મેં તમને પેલા કીધું છે વધારે તમારે લેક્ચર જોવા છે આપણે યુટ્યુબ ચેનલમાં પડ્યા છે બરાબર રેગ્યુલર થઈ જાઓ એટલે મને એટલો ભરો છે કે જે અહીંયા અત્યારે હાલે ને એના કરતા પછી સારું હાલશે કેમ કે અત્યારે તમે નવા હવા હોય એટલે જેને જીવ લેવા બેઠા હોય એની જેમ બેઠા હોય જેને નીચોવી લઈએ સાહેબ ની અંદર શું છે એની જેમ બરાબર બોલો નકર ચાલો બરાબર એક બીજી વાત હું તમને કહી દઉં ક્લાસનો માહોલ એકદમ ફ્રેન્કલી રહે જ્યાં પ્રશ્ન થાય ત્યાં પૂછજો ક્લાસ એના સારું જ રાખવો હોય દહમું વર્ષ ચાલુ થયું છે દોસ્ત મારા કોમ્પિટિટિવ ફિલ્ડ ની અંદર ભણાવવામાં દહમું વર્ષ ચાલુ થયું છે આ દરેકે દરેક વિષય હો હો કરતા વધારે વાર ભણાવ્યો હવે પૂછો માં તો હાર બરાબર હવે પૂછો માં તો હાર રેડી દરેકે દરેક વિષય હો હો કરતા વધારે વાર ભણાવ્યો છે એટલે સમજાય જ એ મારી જવાબદારી છે એ સમજાય જ તે થાય નહીં સમજે જાહે ક્યાંય વિષય બરાબર બસ તમને ખાલી પદ્ધતિ અનુકૂળાવવી જોઈએ પદ્ધતિ અનુકૂળાવવી જોઈએ બરાબર એટલે રેડી છે એનફ છે બસ બીજું કઈ નહીં બરાબર સમજાય જ ગયું બરાબર ચલો હવે નેક્સ્ટ રાજા જોઈએ આપણે છેલ્લે જે કઈ પણ પ્રશ્ન હોય મને પૂછીને જાજો બરાબર છેલ્લે જે કઈ પણ જેને પ્રશ્ન હોય બરાબર કાલનો ટાઈમ આપણો 11 વાગ્યાનો જ રહે બરાબર એની ડિસ્કસ હું છેલ્લે કરું છું બરાબર યોગરાજ ચાવડા યોગરાજ ચાવડા પેલો મુદ્દો યોગરાજ ચાવડા ની અંદર લખીએ કઈ નથી પૂછાવાનું યોગરાજ ચાવડા એક પ્રશ્ન નથી આવવાનો યોગરાજ ચાવડા યોગ્ય રાજા તો બધા યોગ્ય જ હોય યોગરાજ ચાવડા યોગ્ય રાજા હતો યોગરાજ ચાવડા ન્યાયપ્રિય ન્યાયપ્રિય જ હોય ભાઈ બધા ન્યાયપ્રિય જ હોય મિનર દેવી થી માંડીને બધા ન્યાયપ્રિય હોય મલાવ તળવા લઈ જાય ક્યાંય લઈ જાય ન્યાયપ્રિય રાજા હતો યોગ્ય રાજા હતો પ્રજાવત્સલ પ્રજા પ્રેમી હોય પ્રજા પ્રેમી જ હોય રાજા રાજા માટે પ્રજા પેલી હોય બરાબર પ્રજા પ્રેમી રાજા હતો બરાબર યોગરાજ ચાવડા ન્યાયપ્રિય રાજા છે પ્રજા પ્રેમી રાજા છે યોગ્ય રાજા છે પ્રજા વત્સલ રાજવી છે ભાઈ પણ આના દીકરા યોગરાજ ચાવડા પાટણની ગાદી ઉપર બેઠા છે યોગરાજ ચાવડા ચાવડા વંશના સમયની અંદર ગુજરાતના બે બંદરો વધારે પડતા ધમધમતા હતા એક હતું ભૃગુ કચ્છ અને એક હતું ખંભાત આ બે બંદરો ધમધમતા હતા ચાવડા વંશના સમય અલગ અલગ સમયે અલગ અલગ બંદરો ધમધમતા હતા ગુજરાતમાં ચાવડા વંશ જયારે આવ્યો ત્યારે આ બે બંદરોની જાહો જલાલી હાથમાં આસમાન હતી એમાં ભૃગુ કચ્છ ભરૂ કચ્છ ભરૂચ કનૈયાલાલ માણકલાલ મુનશીરામ હતા મહિષ્મતી આ રીજરી કનૈયાલાલ માણકલાલ મુનશી એમ કે બાકી ઓરિજિનલ માળવામાં આવી બરાબર અવંતી નામનું એક મહાજન પદ હતું એની રાજધાની હતી ચલો કે જોઈએ અહીંયા જોવા અહીંયા તો આ ભરૂચ છે હવે તમને બધાને ખ્યાલ છે કે આજકાલના નહીં પ્રાચીન સમયથી ગુજરાતના લોકો વેપાર વાણિજ્ય અર્થે ગુજરાતની બારોબાર છે ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે જય સોમનાથ જય દ્વારકેશ છે બોલો વિશ્વના નાથ ની બીએડ વાળા ખબર છે બહુ બોલી બોલી નહીં ભાઈ છે બરાબર યશ ગાથા ગુજરાતની તો પહેલેથી ગુજરાતના લોકો છે બરાબર કાલે જ હું એક ન્યૂઝ કટિંગ જોતો હતો ક્યાંક
બરાબર કે વર્ષો સુધી ભારતને ગુલામીની જંજીરમાં જકડી નાખનાર અંગ્રેજ બ્રિટન જેનો વડાપ્રધાન ભારતનો બન્યો એનો વડાપ્રધાન ભારતનો મૂળ ભારતનો છે એ ભલે ઇંગ્લેન્ડની અંદર પણ મૂળ ભારતનો છે ત્યાં બરાબર તમે જોયું હોય તો ઠીક છે હા તો આ યોગરાજ ચાવડા બેઠા છે બહુ વેલ એન્ડ ગુડ માણસ બહુ સારામાં સારા માણસ આ એનો દીકરો બેઠો દીકરો એનો અહીંયા જ બેઠો રહેતો ક્ષેમરાજ અહીંયા જ બેઠો ભૃગુ કચ્છ બંદરે જ બેઠો રહેતો ભૃગુ કચ્છ બંદરે જ બેઠો બરાબર હવે ગુજરાતના લોકો વેપાર વાણિજ્ય કરવા માટે જતા પોતાના પરિવારને છોકરા છાબડાઓને મૂકી અને છ છ સાત સાત મહિના ગુજરાતની બારોબાર રહેતા બિચારા મહેનત કરતા સ્ટ્રગલ કરતા વર્ક કરતા કમાતા ધમાતા અને પાછા જયારે ગુજરાત આવતા ત્યાં ક્ષેમરાજ બેઠો જ રહેતો રાજાનું સંતાન જેના પપ્પા આખા ગુજરાતના રાજા છે એનું સંતાન અહીં બેઠું રહેતો અને વેપારી લૂંટી લેતો કેટલા જીવ હોય તો સ્વાભાવિક છે દુઃખ તો લાગે ને છ છ સાત આઠ મહિનાની મહેનત બરાબર અને પોચા ભેગા એને લૂંટી લીધા એટલે આની એક્ટિવિટી ક્ષેમરાજની એક્ટિવિટી એટલે બધા વેપારીઓ ભેગા મળીને ફરિયાદ કરી અહીંયા ફરિયાદ કરી કે રાજા તમે તો ન્યાયપ્રિય રાજા છો તમે તો રાજા યોગ્ય રાજા છો તમે તો પ્રજા વત્સલ છો રાજા તમે તો બહુ સારા માણસ બહુ વેલ એન્ડ ગુડ છો રાજા પણ તમારા દીકરા ઓહો આખું ગામમાં તે લીધું રાજા જાઓ કે લો જાવ બરાબર હા શું કરવું અમારા ભાઈ બોલાયો દીકરાને બોલાવ્યો યોગરાજ કે બધા રાવ આવે ગામમાંથી હા જો મારા દીકરા હવે તારી આ એક્ટિવિટી ચાલુ રહી જો હવે તારી આવી એક્ટિવિટી ચાલુ રહે ને તો દીકરા હું ખાવાનો નથી પીવાનો નથી હું અન્ન જળનો ત્યાગ કરીને મરી જાય પણ ના કહેતો જો તારી આવી એક્ટિવિટી ચાલુ રહી તો છોકરામાં કોઈ સુધારો નથી આવતો કોઈ જ નહીં તો બાપત કીધું હાલો ભરત અન્નજળનો ત્યાગ કરે છે મરી જાય છે એક જ લીટીયાની અંદર લખવાની છે દીકરાઓની દુષ્ટ વૃત્તિના પરિણામ સ્વરૂપે યોગરાજ ચાવડા મૃત્યુને પ્રાપ્ત કરે છે દીકરાઓની દુષ્ટ વૃત્તિઓના પરિણામે મૃત્યુને પ્રાપ્ત કરે છે ચલો તો આ યોગરાજ ચાવડાની ઇન્ફોર્મેશન હતી ત્રણ રાજા આપણે કમ્પ્લીટ કર્યા એક જયસિકરી ચાવડા વનરાજ ચાવડા યોગરાજ ચાવડા બરાબર ચલો કોઈને ક્યાંય પણ પ્રશ્ન હોય તો પૂછી નાખો બરાબર પેલા હું લાઈવ લેક્ચર કટ કરીને પછી આપણે જે ડિસ્કસ કરવાની છે એ બધી ડિસ્કસ આપણે કરીએ બરાબર તો જે મિત્રો અત્યારે લાઈવ ની અંદર જોડાયેલા છે બરાબર તો ઓલરેડી અત્યારે આપણે ત્રણ કે ચાર વખત દિવસમાં લાઈવ લેક્ચર કરીએ છીએ સવારે સવારે નવ વાગે સવારે અત્યારે અગિયાર વાગે કરીએ છીએ એક આજે સાંજે પણ હશે તમારે ભાઈ જોવું હોય તો સાંજે લેક્ચર એટેન્ડ કરી લેજો એટલે એક ડેમો પતી જાય બરાબર સવા ચાર વાગે બંધારણનો ડેમો લેક્ચર હશે અને અહીં રૂબરૂ આવીને તમારે ડેમો લેક્ચર એટેન્ડ કરવો હોય તો કરી નાખજો બાકી કાલે ડેમો લેક્ચર નહીં હોય કાલે રેગ્યુલર સ્ટાર્ટ કરી દે ભણાવવાનું બરાબર અને સાંજે સાડા આઠ વાગે પણ આપણે લાઈવ લેક્ચર હોય છે ચાર ચાર વખત હોય છે અને બીજી એક આપણે ફોરેસ્ટની બેચ ચાલુ થઈ છે તો જે મિત્રોને આવવાની ઈચ્છા હોય તો આવી શકો અને આવતા રવિવારે જીપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખી આવનારી ડીવાયએસઓ છે એસટીઆઈ છે પીઆઈ અને ધ્યાનમાં રાખી આપણે એક સેમિનારનું આયોજન કરેલું છે જો તમારે આવવાની ઈચ્છા હોય તો આવતા રવિવારે 24 તારીખના દિવસે બપોરે 2 વાગે આપણે સેમિનાર ગોઠવેલો છે તો જે મિત્રોને આવવાની ઈચ્છા હોય 79841 47 047 આ નંબરની અંદર તમે કોલ કરી અથવા વોટ્સઅપની અંદર નામ ગામ તમારા કોન્ટેક નંબર સેન્ડ કરી બરાબર તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો આવતા રવિવારે 2 વાગે સેમિનાર આપણે રાખેલો છે જીપીએસસીની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અને ફોરેસ્ટ ગાર્ડની પ્રિપેરેશન કરવા આવવાની ઈચ્છા હોય તો 11 વાગે આવતીકાલે તમે પ્રેઝન્ટ થઈ જજો ઓકે થેન્ક યુ